હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો બાળકો, સ્વાગત છે તમારું ધોરણ 9ની જુલાઈ 2023ની એકમ કસોટીની ક્વેશ્ચન બેંકના સોલ્યુશનમાં. તો બાળકો, આ વિડીયોમાં હું તમને કરાવીશ તમારી એકમ કસોટી જુલાઈ 2023ની એકમ કસોટીનું મેથ્સની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. અને બાળકો, તમારી એકમ કસોટી મેથ્સની આજે એટલે કે 20 જુલાઈએ તમારી સ્કૂલમાં એકમ કસોટી છે, જે 25 માર્ક્સની કસોટી છે. અને બાળકો, આ 25 માર્ક્સનું પેપર ક્યાંથી આવે છે? આ 25 માર્ક્સનું પેપર આવે છે ક્વેશ્ચન બેંકમાંથી, પ્રશ્ન બેંકમાંથી. તમારા મનમાં સવાલ થશે કે સર, આ પ્રશ્ન બેંક શું છે? તો બાળકો, ગુજરાત બોર્ડે એક નિર્ણય લીધો હતો ગયા વર્ષે 2022-23માં. અને એ નિર્ણય પ્રમાણે દર મહિને તમારી સ્કૂલમાં જે એકમ કસોટી લેવાય છે, તે એકમ કસોટીનું પેપર તમારી સ્કૂલમાંથી જ કરવામાં આવશે. પરંતુ પેપરને કરવાનું છે ક્વેશ્ચન બેંકમાંથી. તો તમને અહીંયા સ્ક્રીન પર જે પીડીએફ દેખાય છે, તે પીડીએફ છે ક્વેશ્ચન બેંકની પીડીએફ. તો કંઈક આ રીતની ક્વેશ્ચન બેંક ગુજરાત બોર્ડમાંથી દરેક સ્કૂલમાં મોકલવામાં આવતી હોય છે. આ ક્વેશ્ચન બેંક છે પ્રશ્ન બેંક એક, કે જે જુલાઈ 2023ની એકમ કસોટી માટે છે. અને બાળકો, આ ક્વેશ્ચન બેંકમાં ઘણા બધા પ્રશ્ન આપેલા હોય છે, 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, ઘણા બધા પ્રશ્ન. હવે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં આ પ્રશ્ન બેંકની અંદર એકમ કસોટીમાં પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, આ બે ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે આ ક્વેશ્ચન બેંકમાં ફર્સ્ટ અને સેકન્ડ, આ બે ચેપ્ટરના ક્વેશ્ચન્સ મૂકવામાં આવ્યા છે. તો બાળકો, તમારા મનમાં સવાલ થાય કે આ ક્વેશ્ચન બેંકના સોલ્યુશનનું અમે શું કરીએ? અમારી તો એકમ કસોટી લેવાઈ ગઈ સ્કૂલની અંદર, હવે અમારા માટે આ સોલ્યુશન શું કામનું? તો બાળકો, આ સોલ્યુશન તમારા માટે ઘણું કામનું છે. આ સોલ્યુશન એટલે કે તમારું રિવિઝન, પહેલાં ચેપ્ટર અને બીજા ચેપ્ટરનું ફૂલ ટૂસ રિવિઝન થઈ જશે તમારું આ ક્વેશ્ચન બેંકના સોલ્યુશનમાં. આ ક્વેશ્ચન બેંકના સોલ્યુશનમાં તમને ઘણા બધા નવા નવા પ્રશ્ન પણ જોવા મળશે, ખાસ કરીને 1 માર્ક્સના પ્રશ્ન, કે જેમાં તમને બી ખબર પડશે કે જો ટેક્સ્ટબુકની બહારના કોઈ નવા ટૂંકા નાના પ્રશ્ન પૂછાઈ જાય તો તમે એને કેવી રીતના સોલ્વ કરશો. આ બધી વસ્તુ તમે આ ક્વેશ્ચન બેંકમાં જોઈ શકશો. અને સૌથી અગત્યની વસ્તુ શું છે ખબર? આ ક્વેશ્ચન બેંક એટલે તમારા માટે આઈએમપી, તમારી સ્કૂલની પરીક્ષા માટેની આઈએમપી વસ્તુ. આ ક્વેશ્ચન બેંકમાં બધા આઈએમપી અગત્યના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ ક્વેશ્ચન બેંકની બધી વસ્તુ આઈએમપી છે. તમારી સ્કૂલની અંદર જ્યારે પેપર કરવામાં આવશે ને, પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, ત્રીજી પરીક્ષા, વાર્ષિકનું પેપર, તો એ પેપર કાઢતી વખતે પણ આ ક્વેશ્ચન બેંકનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તો એટલા માટે તમારા માટે આ સોલ્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો બાળકો, આખા સોલ્યુશનને એકદમ ધ્યાનથી જુઓ, મજા આવશે. આપણે સોલ્યુશનને એકદમ હસતા હસતા, રમતા રમતા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્નની સંખ્યા બહુ વધારે છે, ઘણા બધા પ્રશ્ન આમાં છે, એટલે સોલ્યુશનનો વિડીયો લાંબો હોઈ શકે છે, વાર લાગી શકે છે. ઝડપ પણ આપણે રાખીશું, તમે પણ મારી મદદ કરજો કે જેથી ફટાફટ આપણું સોલ્યુશન થઈ જાય. તો સૌથી પહેલું કામ, તમારી એક રફ નોટ અને એક બોલપેન લઈ લો, ગણતરી કરજો. વચ્ચે વચ્ચે તમારી સામે જે પણ સવાલ આવે, વચ્ચે વિડીયો પોઝ કરીને તમે સવાલને વાંચો, એને સોલ્વ કરવાનો જાતે પ્રયત્ન કરો. કોઈ પણ નવો સવાલ તમારી નજરની સામે આવે છે, તમને પણ મજા આવશે આવા સવાલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાની, તમને પણ મજા આવશે. જવાબ આવશે એટલે તમે નાચી ઉઠશો, ઝૂમી ઉઠશો, ભાઈ એવા એવા સવાલ છે આની અંદર. અને જવાબ નહીં આવે તો સોલ્યુશન તો હું તમને કરાવવાનો જ છું. મજા આવશે તમને આ સોલ્યુશનની અંદર, ઘણું શીખવા મળશે, ઘણું જાણવા મળશે, અને મસ્ત રિવિઝન થઈ જશે પહેલાં બે ચેપ્ટરનું. તો ચાલો સોલ્યુશનની કરીએ શરૂઆત, રેડી થઈ જાઉં. ઓકે, તો સેક્શન એમાં 1 માર્ક્સના પ્રશ્ન, કે જેની શરૂઆત થાય છે ખરા ખોટાથી. પહેલો સવાલ છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બાળકો, સંખ્યાનું નોલેજ શું કહે, સંખ્યાનો પરિચય શું કહે, કે શું કોઈ બી સમય સંખ્યાને વાસ્તવિક કહેવાય? તો હા. બાળકો, વાસ્તવિક સંખ્યાની અંદર તમે જેટલી પણ સંખ્યાને જાણો છો તે દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે સમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિકમાં થાય છે, એટલે આપેલું વિધાન કેવું થશે? ખરું થશે. ઓકે, જવાબ આપતા રહેજો બાળકો, તમે પણ સોલ્વ કરતા રહેજો. ચાલો, આનો જવાબ શું આવશે? દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. શું કહેવું છે આના વિશે? કે શું કોઈ બી પૂર્ણ સંખ્યા લેવામાં આવે તે સમય કહેવાય? તો કે ભાઈ હા, પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે 0, 1, 2, 3, 4 અનંત સુધી. અને બાળકો, સમય સંખ્યા એટલે કે જે સંખ્યામાં અંશ અને છેદ હોય, જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપની હોય, જેમાં પી એટલે પૂર્ણાંક અને ક્યુ એટલે શૂન્યત્તર પૂર્ણાંક. તો બાળકો, આ બધી સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, બધાના છેદમાં એકરો છે એટલે સાચી વાત.
दरेक पूर्ण संख्या ए सममेय संख्या छे, आ विधान खरुं छे। एना पछीनो सवाल, दरेक सममेय संख्या ए प्राकृतिक संख्या छे। मानी लो के हूँ एक सममेय संख्या लखूँ छूँ 2/3, आ संख्या सममेय छे, साची बात। हाँ, p/q छे, तो शूँ आ सममेय संख्या प्राकृतिक छे? तो प्राकृतिक में 2/3 समावेश थाय ना, तो बाळको सममेय संख्या ने प्राकृतिक कहेवाय ए वात खोटी, आपेलुं विधान खोटुं छे। एना पछी चौथुं, असममेय संख्यानो वर्ग हमेशा सममेय संख्या छे। શું કહેવું છે બાળકો તમારું આના વિશે, કે તમે કોઈ અસમય સંખ્યાનો વર્ગ કરશો તો જવાબમાં તમને સમય સંખ્યા મળશે? ના। એક્ઝામ્પલ તરીકે આપણે એક સંખ્યા લખીએ, આપણે લખીએ ચતુર્થ મૂળમાં 2નો વર્ગ। ચતુર્થ મૂળમાં 2 અસમય છે, સાચી વાત, ચતુર્થ મૂળમાં 2 કેવા છે? અસમય છે બાળકો। ચતુર્થ મૂળમાં 2નો મતલબ 2 ની કેટલી ઘાત? 1/4। આ બધી વસ્તુ તમે ભણ્યા છો, જે ચતુર્થ મૂળ એટલે 4/4 લખાય, આખાનો વર્ગ। હવે કોન્સેપ્ટ એવું કહે કે આ 2નો ગુણાકાર થાય, ઘાટનો ઘાત સાથે ગુણાકાર, 2 × 2 = 4 એટલે વધ્યા કેટલા? તો વધે છે 1/2, અને 2 ની 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ 2। 1/2 ઘાત હોય તો એને વર્ગમૂળ કહેવાય, અને જવાબ બી અસમય જ આવે છે। તો બાળકો આપણે અસમય સંખ્યાનો વર્ગ કર્યો ને આપણને અસમય સંખ્યા મળી, એટલે જરૂરી નથી કે અસમયનો વર્ગ સમય જ થાય, કોઈક વાર અસમયનો વર્ગ સમય થશે તો કોઈક વાર અસમયનો વર્ગ અસમય પણ થશે, બરાબર। એટલે કે દર વખતે અસમયનો વર્ગ સમય થાય હંમેશા એ વાત ખોટી, કોઈક વાર થાય કોઈક વાર નહીં થાય, એટલે આપેલું વિધાન ખોટું, હંમેશા વાળી વાત ખોટી। દરેક અસમય સંખ્યાને સંખ્યારેખા પર દર્શાવી શકાય, બાળકો તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છો કે તમારી પાસે જે સંખ્યારેખા છે ને, એ સંખ્યારેખા પર દરેકે દરેક બિંદુ એ કોઈ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે, અને વાસ્તવિક સંખ્યામાં સમયનો ને અસમયનો સમાવેશ થાય, એટલે કે જેટલી બી સમય સંખ્યા છે તેને તમે સંખ્યારેખા પર દર્શાવી શકો છો, જેટલી બી અસમય છે તેને બી સંખ્યારેખા પર દર્શાવાય, એટલે કે બાળકો તમે કોઈ બી સંખ્યા લેવો સંખ્યારેખા પર દર્શાવી શકાશે જ, એટલે કે દરેક સમય અસમય સંખ્યાને સંખ્યારેખા પર દર્શાવી શકાય, તો આ વાત સાચી છે, આપેલું વિધાન ખરું છે। સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત હોય છે બાળકો। સમય સંખ્યાનું તમે ભણ્યા છો પહેલા ચેપ્ટરમાં કે ભાઈ સમય સંખ્યા એટલે p/q સ્વરૂપ, તમે સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો છો। દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે તમારે બસ ખાલી એક ભાગાકાર કરવાનો, પણ તમે ભણ્યા છો કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ 2 પ્રકારનું હોય છે, કાં તો એ દશાંશ નિરૂપણ શાંત હશે અથવા તો અનંત અને આવૃત હશે, શાંત હશે અથવા તો અનંત અને આવૃત, આવું તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છો। અને આ લોકોનું કેવું છે કે હંમેશા શાંત, ભાઈ હંમેશા શાંત હોય તે વાત ખોટી, આપેલું વિધાન ખોટું છે। ફોર એક્ઝામ્પલ, આપણે એક સમય સંખ્યા લખીએ 1/3, તો શું 1/3નું દશાંશ સ્વરૂપ શાંત આવશે? ના। તમે આનું દશાંશ સ્વરૂપ જોશો ને તો 0.333 અનંત સુધી જશે, આ છે અનંત અને આવૃત, 0.12 આનો છે જવાબ, ક્લિયર એકદમ। એના પછી વર્ગમૂળ 8 એ સમય સંખ્યા છે ભાઈ, સાચી વાત કે ખોટી વાત? શું વર્ગમૂળ 8 સમય? બાળકો જો વર્ગમૂળ નીકળી જાય તો સમય, અને વર્ગમૂળ નથી નીકળતું તો અસમય, શું 8નું વર્ગમૂળ નીકળશે? તમે 8નું વર્ગમૂળ કરવાનો પ્રયત્ન કરશો તો 8 એટલે 4 × 2 = 8 લખાય, જેમાં 4નું વર્ગમૂળ નીકળે 2, પણ 2નું તો નહીં નીકળે ને, એટલે વર્ગમૂળ પૂરેપૂરું નથી નીકળતું, એનો મતલબ કે આ અસમય છે, વર્ગમૂળ 8 કેવા છે? અસમય, એટલે આપેલું વિધાન ખોટું કહેવાય, આ લોકો એમ કહે સમય પણ અસમય એટલે ખોટું। કોઈ પણ 2 અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા, બાળકો તમે કોઈ પણ 2 અસમય સંખ્યા લેવો તો શું એનો ગુણાકાર હંમેશા સમય આવે છે? હંમેશા ટ્રાય કરો, એવી 2 અસમય સંખ્યા વિચારો કે જેનો ગુણાકાર સમય થઈ જાય, શું છે એવી તમારી પાસે કોઈ 2 સમય સંખ્યા? આરામથી મળી જાય, દાખલા તરીકે આપણે વર્ગમૂળ 3નો વર્ગમૂળ 3 સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 3 અસમય છે, આ બી અસમય છે। હવે આ 2 અસમયનો ગુણાકાર, તો વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3નો વર્ગ, અને તમે ભણ્યા છો કે વર્ગમૂળ વર્ગ કેન્સલ થાય એટલે જવાબ આવશે 3, અને આ જવાબ સમય આવ્યો। કોઈ પણ 2 અસમયનો ગુણાકાર હંમેશા સમય, ઓકે સમય આવ્યો। હવે આપણે જવાબમાં અસમય લાવવાનો પ્રયત્ન કરવાનો છે, ઓકે, તો આપણે એક કામ કરીએ, વર્ગમૂળ 3ને વર્ગમૂળ 5 સાથે ગુણવાનો પ્રયત્ન કરીએ, વર્ગમૂળ 3 અસમય છે, વર્ગમૂળ 5 બી અસમય છે, સાચી વાત, તો આ 2નો ગુણાકાર થશે 5 × 15, પણ કેવા 15? વર્ગમૂળ 15, તો વર્ગમૂળ 15 નું વર્ગમૂળ તો ન નીકળે ને, એટલે વર્ગમૂળ 15 અસમય આવ્યા, એટલે 2 અસમયનો ગુણાકાર સમય બી આવી શકે અસમય બી આવી શકે, આ લોકો એમ કે હંમેશા સમય, ખોટી વાત, હંમેશા સમયવાળી વાત ખોટી, આપેલું વિધાન ખોટું છે, સમજ પડે છે બાળકો સોલ્યુશનની અંદર? એના પછી હવે છે ખાલી જગ્યા, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં, બાળકો દશાંશ સ્વરૂપની વાત છે, દશાંશ સ્વરૂપના 3 પ્રકાર આવે, પહેલું છે શાંત,
બીજું છે અનંત અને આવૃત, અને ત્રીજું છે અનંત અને અનાવૃત. જો સમય સંખ્યાની વાત હોય ને તો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ સાંત આવશે અથવા તો અનંત અને આવૃત આવશે. અને બાળકો અસમય સંખ્યાની વાત હોય તો અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ફરજિયાત અનંત અને અનાવૃત જ, અનંત અને અનાવૃત જ આવે. તો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું નહીં આવે, આવું આવે એટલે આ નહીં આવે. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત નહીં આવે. આનો જવાબ આવશે અનંત અને અનાવૃત હોઈ શકે નહીં. સમયનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોઈ શકે નહીં. બે વર્ગમૂળ 3 એક એવી સંખ્યા છે, સમય કે અસમય એવું પૂછવા માંગે છે. તો બાળકો વર્ગમૂળ 3નો તો કોઈ સારું રૂપ છે નહીં, 3નું વર્ગમૂળ નીકળવાનું નથી, એટલે કે 2 વર્ગમૂળ 3 અસમય છે. વર્ગમૂળ નીકળતું નથી, અસમય કહેવાય. વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 15 આનો જવાબ કેટલો? તો બાળકો જુઓ, વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે વર્ગમૂળમાં 10 ગુણ્યા 15. વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે વર્ગમૂળમાં 10 ગુણ્યા 15. હવે બાળકો અવયવ પાડો, ગુણાકાર નહીં કરો કે ભાઈ 15 દાન 150, એવું નહીં, અવયવ પાડો. હવે બાળકો 10ના અવયવ, તો 10ના અવયવ શું આવશે? એક જ મિનિટ હા. તો 10ના અવયવ શું આવશે? 10 એટલે 2 5 10, અને 15ના અવયવ તો કે ભાઈ 5 4 15. તો તમે જોઈ શકો છો અહીંયા 5 2 વાર એટલે 5નો વર્ગ, ત્યાં થશે 2 4 6. હવે 5નો વર્ગ, વર્ગવાળી સંખ્યાને તમે બહાર કાઢી શકો છો, લા થશે 5 અને વર્ગમૂળમાં રહી જાય 6. તો આ છે જવાબ, 5 વર્ગમૂળ 6, તે છે આનો જવાબ, સિમ્પલ. એના પછીનો સવાલ, સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા. બાળકો પૂર્ણ સંખ્યાની શરૂઆત કેટલાથી થાય? સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય 0 થી, 0 1 2 3 4 અનંત સુધી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે કોણ? 0, બરાબર ને. એના પછી એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા. હવે બાળકો સમયનો અસમય સાથે ગુણાકાર, સમયનો અસમય સાથે ગુણાકાર. હવે બાળકો ચાલો સમય સંખ્યા તરીકે 5 લઈએ, અસમય સંખ્યા તરીકે વર્ગમૂળ 2 લઈએ, તો આ ગુણાકારનો જવાબ 5 વર્ગમૂળ 2, એટલે આ જવાબ અસમય આવ્યો. પરંતુ બાળકો માની લેવો કે સમય સંખ્યા તરીકે હું 0 લઈ લેમ, 0 સમય છે ને, અને અસમય સંખ્યા તરીકે ચાલો વર્ગમૂળ 3 લઈ લેમ, તો 0 સાથે કોઈનો બી ગુણાકાર 0, તો આ સમય આવ્યો. એટલે કે બાળકો જવાબ, ગુણાકાર હંમેશા વાસ્તવિક સંખ્યા એવું આપણે લખવું જોઈએ. સમયનો અસમય સાથે ગુણાકાર કાંટો અસમય કાંટો સમય કઈ બી હોઈ શકે. જો 0ની મદદ લેવામાં આવે તો સમય આવશે, 0 સિવાયની કોઈ સમયનો અસમય સાથે ગુણાકાર અસમય. એટલે આ જોવા જાય તો આનો જવાબ આવશે સમય અથવા અસમય, નહીં તો પછી તમે આને વાસ્તવિક બી કહી શકો. બાળકો અહીંયા એકચ્યુઅલી સવાલમાં મિસ્ટેક છે, સવાલ બનાવનારે થોડીક ઉતાવળ કરી નાખી. અહીંયા સવાલમાં એવું હોવું જોઈતું હતું લખાણ કે એક શૂન્યેતર સમય સંખ્યા અને એક અસમયનો ગુણાકાર, તો જવાબમાં આપણે અસમય લખી શકીએ. એટલે સવાલમાં અહીંયા શૂન્યેતર શબ્દ મૂકવાનો ભૂલી ગયા છે. હવે સવાલમાં જો શૂન્યેતર શબ્દ મૂક્યો હોય તો જવાબ આવશે અસમય, પરંતુ જો સવાલને આનો આ જ રાખવામાં આવે તો જવાબમાં વાસ્તવિક એક પરફેક્ટ જવાબ છે. ઓકે, એના પછી છઠ્ઠો સવાલ, છઠ્ઠો નહીં પરંતુ હવે આવે છે ખાલી જગ્યા વિકલ્પવાળી. વર્ગમૂળ 3ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા. બાળકો તમે 3નું વર્ગમૂળ કરશો ને તો સૌથી પહેલાં વર્ગમૂળ 3 એક એવી સંખ્યા અસમય. હવે 3નું વર્ગમૂળ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકીએ, પરંતુ આપણે કંઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરવાનો. ભાઈ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ તમને યાદ હોવું જોઈએ કે કેવું આવે, તો હંમેશા અનંત અને અનાવૃત જ આવે. અસમયનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત જ આવે, ઓપ્શન ડી, ક્લિયર છે. એના પછીનો સવાલ, ખાલી જગ્યા એ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વચ્ચેની એક સંખ્યા છે. બાળકો આપેલા ઓપ્શનમાંથી કઈ સંખ્યા આ બેની વચ્ચે આવશે? ઓપ્શન બી જુઓ કેવા ખતરનાક દેખાય છે. બાળકો આનો એક કોન્સેપ્ટ યાદ રાખો આવા ક્વેશ્ચનનો, કે તમે કોઈ પણ 2 સંખ્યા લેવો, એનો સરવાળો કરીને 2 વડે ભાગશો ને, તો જવાબમાં મળતી સંખ્યા એ આપેલી 2 સંખ્યાની વચ્ચે જ આવે. આ કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટને યાદ રાખો કે આપેલી 2 સંખ્યાનો સરવાળો, સરવાળાને 2 વડે ભાગો એટલે કે સરવાળાનું અડધું, તો એ જવાબ આપેલી 2 સંખ્યાની વચ્ચે જ આવે. એટલે કે તમે આ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 3નો સરવાળો કરો ને એને 2 વડે ભાગો, તો આ જે છે તે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3ની વચ્ચે જ છે, એટલે જવાબમાં આવશે ઓપ્શન એ. એના પછી 2 સમય સંખ્યાઓ વચ્ચે ખાલી જગ્યા. હવે ઓપ્શનને વાંચો, 2 સમય સંખ્યા વચ્ચે માત્ર સમય સંખ્યા છે અને અસમય સંખ્યા નથી. બાળકો આ પહેલો ઓપ્શન વિશે તમારું શું માનવું છે? કે 2 સમય સંખ્યા તમે લીધી, દાખલા તરીકે એક સમય સંખ્યા લીધી 2 અને બીજી સંખ્યા લીધી 3, તો શું 2 અને 3ની વચ્ચે ખાલી સમય સંખ્યાઓ જ આવશે, અસમય સંખ્યાઓ નહીં આવે? ખોટી વાત.
બાળકો બે સમમેય સંખ્યાની વચ્ચે ઘણી બધી સમમેય અને ઘણી બધી અસમમેય સંખ્યાઓ છે. કોઈ બી બે સમમેય સંખ્યા લેવો, કોઈ બી બે, કોઈ બી બે. તો આ પહેલી વાત, ઓપ્શન એ ખોટું. કોઈ સમમેય સંખ્યા નથી. અલા ભાઈ, બે સમમેય સંખ્યાની વચ્ચે અનંત સમમેય સંખ્યાઓ છે, અનંત, અગણિત, અસંખ્ય. આ લોકો એમ કહે કે એક બી નથી. અલા ભાઈ હું યાર, ખોટું છે તારું. અનંત સમમેય સંખ્યા, આ વાત સાચી. અનંત, અનંત સમમેય સંખ્યા. બે સમમેય સંખ્યાની વચ્ચે અનંત સમમેય સંખ્યા, અને બે સમમેય સંખ્યાની વચ્ચે માત્ર એક જ. ભાઈ ખોટી વાત, માત્ર એક વાળી વાત ખોટી. અનંત ભાઈ તું માંગ કેટલી. અને 500 જોઈએ તો બે સમમેય સંખ્યાની વચ્ચે 500 સમમેય સંખ્યા આરામથી મળે. તને 10 કરોડ સમમેય સંખ્યા જોઈતી હોય ને બે સમયની વચ્ચે, તો બી હું તને આપી દેવા. તું માંગ, ખાલી માંગ. આપણો ખજાનામાં અનંત સમય સંખ્યા છે. ઓપ્શન સી એ સાચો જવાબ. નીચેનામાંથી ખાલી જગ્યા સંખ્યા અસમય છે. બાળકો અસમયની ઓળખાણ કરો. જો તમને વર્ગમૂળવાળી સંખ્યા દેખાય તો વર્ગમૂળ ન નીકળે તો આપણે અસમય કહીશું. પરંતુ અહીંયા પોઈન્ટવાળી દશાંશ સંખ્યા, અને દશાંશ સંખ્યાનો કોન્સેપ્ટ શું કહે કે દશાંશ સંખ્યા જો અનંત અને અનાવૃત હોય તો અસમય, અનંત અને અનાવૃત હોય તો અસમય. કોન્સેપ્ટ છે ભાઈ, અનંત અને અનાવૃત હોય તો આપણે લખી દેવાનું અસમય. તો બાળકો આમાંથી કઈ સંખ્યા અનંત અને અનાવૃત છે? તો 0.40, 140. એટલે કે બાળકો આમાં છે ને 14 બેઠા લખીને પછી 2 મીંડા, 14 લખીને 3 મીંડા, એ રીતના 14 લખીને હવે 4 મીંડા. એટલે કે બાળકો આ સંખ્યા અનંત છે ને અનાવૃત બી છે. અનાવૃત એટલે ચોક્કસ પુનરાવર્તન નથી થતું. આ જે 12 વાળી સંખ્યા છે ને તેને અનંત અને આવૃત કહેવાય. આમાં 16નું સતત પુનરાવર્તન થશે. આમાં 1416નું સતત પુનરાવર્તન, જ્યારે આમાં કોઈ એવી સંખ્યા નથી કે જેનું સતત પુનરાવર્તન થાય. અયોગ્ય પુનરાવર્તન કહેવાય આને. એટલે આ છે અનંત અને અનાવૃત, એટલે આ છે સમય. આ શાંત છે એટલે આ સમય કહેવાય. એના પછી ચતુર્થ મૂળમાં 81 ની -2 ઘાત, ચતુર્થ મૂળમાં 81 ની -2 ઘાત. બહુ સિમ્પલ છે. હવે બાળકો જુઓ, સૌથી પહેલાં જ્યારે પણ ઘાત ઋણ હોય ને, અથવા એક કામ કરો, 81 ની -2 ઘાત છે. હવે ચતુર્થ મૂળને આપણે લખી શકીએ 1/4 ઘાત. આવું તમે ભયના છો કે ચતુર્થ મૂળ એટલે 1/4 ઘાત. હવે ઘાતનું સાદુરૂપ આપો, આ બેનો ગુણાકારમાં ભાગ ચાલી જશે 2 × 4. એટલે કે આ જે 81 છે ને તેની કેટલી ઘાત? 81. હવે 81ને આપણે 9નો વર્ગ લખી શકીએ, 9 × 9 = 81. એટલે કે આ 9ના વર્ગની -1/2 ઘાત. આ માઇનસનું ચિહ્ન ને આ છે 1/2. અને બાળકો હવે ફરી એકવાર આ બગડો કેન્સલ કરી નાખો, એટલે કે હવે 9ની કેટલી ઘાત? તો કે ભાઈ 9ની -1 ઘાત. અને ઋણ ઘાત છે તેને આપણે છેદમાં લઈ જઈએ તો ધન થઈ જાય. એટલે કે 9ની -1 એટલે 1/9. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો એના પછી છઠ્ઠો ક્વેશ્ચન. 256 ની 0.16 ઘાત ગુણ્યા 256 ની 0.09 ઘાત. બાળકો હવે 256 0.16 ગુણ્યા 256 ની 0.09. બાળકો 18 સરખા તો તમે ભણેલા છો કે જો 18 સરખા તો ઘાતનો સરવાળો. એટલે કે 18માં 256 સરખા છે તો ઘાતનો સરવાળો 0.16 વત્તા 0.09. તો આ સરવાળો કેટલો થાય? તો 0.25 થશે. સાચી વાત. હવે બાળકો 256 છે ને, તો 256ના અવયવ, અને આ 256ના તમે અવયવ પાડશો એમાં એકલા બગરા જ આવશે. 2 × 2 = 4, 4 × 8 = 8, 8 × 16 = 32, 32 × 64 = 128 ને 128 × 256 = 8. 8 ઘાત, 8 બગરાનો ગુણાકાર 256, એટલે કે 2 ની 8 ઘાત. હવે આ 0.25ને હું લખી શકું 25 ના છેદમાં 100. સાચી વાત ને? પોઈન્ટને કરી નાખીએ તો જેટલી સંખ્યા પોઈન્ટ પછી તેટલા નીચે મીંડા. પોઈન્ટ પછી 2 અંક હોય તો 2 મીંડા. અને તમે અહીંયા ભાગ ચલાવો તો 25 × 100 લખી શકાય. 8નો ને 4નો ભાગ ચલાવો, 4 × 2 = 8 એટલે 2નો વર્ગ, અને 2નો વર્ગ થશે 4. આ છે આપણો જવાબ, 4. મસ્ત મસ્ત સવાલ છે. અને આવા પ્રશ્ન તમારી ટેક્સ્ટબુકમાં કે કોઈક મટીરિયલમાં નથી આપેલા. આ પ્રશ્ન તમને ક્વેશ્ચન બેંકમાં જોવા મળે. સરસ છે ને? બાળકો જાતે બી પ્રયત્ન કરો, નોટ અને બોલપેન લઈને બેસો, જાતે બી પ્રયત્ન કરો આવા નવીન સવાલોને સોલ્વ કરવાનો. બહુ મજા આવશે. સોલ્યુશન ભલે તમારી પાસે છે, મેં કરાવું છું, પણ પહેલાં તમે બી પ્રયત્ન કરો તો તમને બી ખબર પડે કે ભાઈ આપણું મગજ કેટલું ચાલે છે. ચાલો 7મો સવાલ. બાળકો આમાં કંઈ નથી, આવી રીતના છેદમાં અસમય સંખ્યા દેખાય એટલે આ લોકો વાત કરે છે છેદના સમયીકરણની. છેદનું સમયીકરણનો કોન્સેપ્ટ છે કે બાળકો આવી રીતના 2 રકમ નીચે દેખાય તો વચ્ચે ઓછાનું ચિહ્ન હોય તો વત્તાનું ચિહ્ન મૂકી દેવો ને ગુણોને ભાગો.
અંશ અને છેદ બંનેમાં વર્ગમૂળ 9/8 વડે ગુણો ભાગો, ચિહ્ન બદલીને ગુણો ભાગો, એક સાથે તમે આને ગુણશો એટલે એનું એ જ આવે, પણ નીચે સૂત્ર લાગે એ ઓછા બી એ વત્તા બી, એ ઓછા બી એ વત્તા બીનું સૂત્ર છે એ વર્ગ ઓછા બી વર્ગ, એ વર્ગ એટલે ભાઈ આ પહેલી સંખ્યા વર્ગમૂળ 9 વર્ગ, ઓછા બી વર્ગ એટલે આ વર્ગમૂળ 8 વર્ગ. ચાલો ઉપર 9 વર્ગમૂળ કરી શકાય, 9 વર્ગમૂળ કેટલું નીકળે 3, 8 વર્ગમૂળ એટલે કે ભાઈ 4 × 2 = 8 અવયવ, નીચે વર્ગમૂળ 9 વર્ગ 9 ઓછા વર્ગમૂળ 8 વર્ગ 8 એટલે 3 વત્તા 4 વર્ગમૂળ કરીએ તો 2 ને વર્ગમૂળમાં વધે 2 ને નીચે 9 માંથી 8 જાય તો 1 એટલે નીચે 1 લખવાનો હવે કંઈ કામ નથી. આ છે જવાબ 3 વત્તા 2 વર્ગમૂળ 2, ઓપ્શન ડી. ક્લિયર છે? એના પછી હવે આવે છે સેક્શન બી કે જેમાં 2 માર્ક્સના દાખલા. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો. તો લખી દઈએ આપણે શું કોન્સેપ્ટ છે બાળકો, રકમમાં છે 3 અને 4. તો બાળકો આ 3 લખો 4 લખો, 3 = 3 લખાય, 4 = 4, પછી ગુણાકારનું ચિહ્ન પાડીને છેદ, અહીંયા બી ગુણાકારનું ચિહ્ન પાડીને છેદ. સમજવાનો પ્રયત્ન કરો, તમારી પાસે માંગી છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા, 6 પછીની કોઈ બી સમય સંખ્યા લેવો, 6 પછી 6 સમય સંખ્યા તો 6 પછીની સંખ્યા 7 લેવો, 8 લેવો, 9, ચાલો આપણે 7 લીધા, તો તમારે આને 7 વડે ગુણવા ભાગવાના, 2ને 7 છેદમાં 7, 7 છેદમાં 7. આ કોન્સેપ્ટ છે, આ પ્રોસેસ છે કે જે તમે ભયના છો. આ ગુણાકાર 7 × 21 નીચે 7 એમ જ, આ 7 × 28 નીચે 7 એમ જ. તો હવે તમારે આ બેને જોવાનું છે, 21 છેદમાં 7 અને 28 છેદમાં 7ને જોવાનું છે. તો આ 21 છેદમાં 7 અને 28 છેદમાં 7 વચ્ચેની 6 સમય સંખ્યા કઈ કઈ થશે? તો આ 6 સમય સંખ્યામાં છેદ તો સરખા, 21 પછી આવે 22, 22 છેદમાં 7, 23 છેદમાં 7, 24 છેદમાં 7, 25 છેદમાં 7, 26 છેદમાં 7, 27 છેદમાં 7. થઈ ગઈ 6 1 2 3 4 5 6, આ છે આપણો જવાબ. આ જવાબ તમારા કંઈક અલગ પણ આવી શકે, જો તમે 8 વડે ગુનો ભાગો 9 વડે, એ તમારા પર છે તમે કેવી રીતના દાખલો કરો છો. ઓકે ચાલો એના પછી 3 છેદમાં 7 અને 5 છેદમાં 7 વચ્ચેની 4 સમય સંખ્યા. હવે આમાં રકમમાં છે ભાઈ 3 છેદમાં 7 ને 5 છેદમાં 7, તો 3 છેદમાં 7 બરાબર 3 છેદમાં 7 ગુણાકારનું ચિહ્ન, અહીંયા 5 છેદમાં 7 ગુણાકારનું ચિહ્ન. હવે બાળકો 3 પછી 4 આવે પછી 5 આવે, પરંતુ અહીંયા માંગેલી છે 4 સમય સંખ્યા. હવે 3 અને 5ની વચ્ચે તો ખાલી 1 જ છે, 4 જ છે, પણ હવે તમને 1 નહીં તમને ટોટલ 4 સમય સંખ્યા જોઈએ. તો કંઈ નહીં, 4 પછીની સંખ્યા લઈ લો 5, 5 વડે ગુનો ભાગો એટલે ઓટોમેટિક ગૂંથવાઈ જશે, આમાં ઘણી બધી થઈ જશે. આ 5 × 4 = 15 ને નીચે 7 × 5 = 35, અહીંયા 5 × 5 = 25 ને નીચે 7 × 5 = 35. હવે તો ઘણી બધી થઈ ગઈ, 4ની જગ્યાએ લગભગ 8 સંખ્યા થઈ જશે, હવે 8 કે 9 થઈ જશે. તો માં 4 સમય સંખ્યા માંગી છે, એ 4 સમય સંખ્યા કઈ લખશો? તો 15 પછી આવે 16, 16 ના છેદમાં 35, પછી આવે 17 છેદમાં 35 તો લખી જ દેવાનો છે, 18 ના છેદમાં 35, 19 ના છેદમાં 35, આ 4 લખી દીધી. જોવા જાય તો તમે ઘણી બધી લખી શકો, 25 સુધી છે તમારી પાસે ઓપ્શન, એટલે જોવા જાય તો 24 સુધી. તમે આ 4ની જગ્યાએ માની લો કે 20 ના છેદમાં 35, 21 22 23 છેદમાં 35, કોઈ બી 4 લખી દેવા, આ બેની વચ્ચે કોઈ બી 4 બરાબર. તમે અહીંયા જોવા જાય તો અહીંયા 3ના છેદમાં 3 વડે ગુણતે તો બી તમારી પાસે ઇનફ સ્પેસ હતે 4 સમય સંખ્યા મેળવવાનો, બરાબર. ચાલો આગળ વધીએ, 0.1 અને 0.11 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. ભાઈ આવ્યો ને નવો દાખલો, નથી આ ટેક્સ્ટબુકમાં કે કોઈ મટીરિયલમાં, કેવી રીતના કરીએ મગજ દોરાવો? ચાલો જાતે બી ટ્રાય કરવાનો પ્રયત્ન કરો, વિડીયો પોઝ કરી શકાય છે વચ્ચે વચ્ચે. ચાલો તો જુઓ, 0.1 ને 0.11 આની વાત છે ને, તો 0.1 ને 0.11 આ બે સંખ્યા જે છે તેની વચ્ચેની 5 માંગી. હવે બાળકો તમને ખબર છે ને 0.1 છે તેની પાછળનું એક બિંદુ લખી દેમ, તો 0.10 આને એમ જ રવા દેવું, 0.11. હવે આ છે 10 અને આ છે 11, હવે આ છે 0.10, આમાં 2 આંકડા છે તો આમાં બી 2 આંકડા હોય તો વિચાર તાફ આવે. આ છે 0.10, આ છે 0.11, હવે 0.10 અને 0.11, 10 પછી તો તરત જ 11 આવી જાય, આપણે તો એની વચ્ચે 5 જોઈએ. તો હવે એક કામ કરો, આ બેવની પાછળ હજી એક એક મીંડું મૂકી દઉં ને મૂકાય, કોન્સેપ્ટ છે ભાઈ, પોઈન્ટ પછી તમારે જેટલા મીંડાની જરૂર હોય તેટલા મૂકાય, કેમ કે આ મીંડાની કોઈ વેલ્યુ નથી, આ મીંડાનું કોઈ મહત્વ નથી. એટલે હવે આ છે 0.100 અને આ છે 0.110, તો આરામથી હવે 100 પછી 101 102 103 મળશે ને, 5 સંખ્યા જોઈએ ને, તમને 9 સંખ્યા મળશે, જોઈતી છે 5 પણ હવે મળવાની છે 9, માટે 5 સમય સંખ્યા માંગી છે, ફટાફટ લખી નાખીએ 5 સમય સંખ્યા.
तो 0.100 પછી 0.101 થી ચાલુ કરી દો, 0.102, 0.103, 0.104 ને 0.105 થઈ ગઈ 5। આના સિવાયની બી તમારી પાસે ઓપ્શન છે। ચાલો વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી સ્કૂલની પરીક્ષા માટે, પ્રથમ પરીક્ષા માટે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 5, આ 3 મોસ્ટ આઈએમપી છે। તો બાળકો ફટાફટ હું સમજાવું છું, બહુ ડિટેલમાં નહીં જઈશ, એટલે બહુ શાર્પલી નહીં જઈશ, કેમ કે આપણી ચેનલ PW ગુજરાતી 9-10 પર પણ ધોરણ 9 યથાર્થ બેચ ચાલે છે, તેમાં બધી વસ્તુ બહુ ડિટેલમાં ભણાવવામાં આવી રહી છે। ઓકે, તો બાળકો ત્યાંથી તમે એકદમ ડિટેલમાં સમજવું હોય તો ત્યાંથી સમજી શકાશે। અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ, તો પહેલાં એક સંખ્યા રેખા દોરવાની। હવે આ સંખ્યા રેખા પર એક બિંદુ મૂકી દઉં, આ બિંદુ આપણા માટે છે 0, આ બિંદુને એ નામ આપી દઉં, આ બિંદુ આપણા માટે છે 0। ઓકે, અથવા ચાલો ઓ જ નામ રાખો, આ બિંદુને ઓ નામ આપો ને અહીંયા 0 લખી દો। હવે અહીંયા આગળ એક એકમ અંતરે બિંદુ એ મૂકવાનું છે, કેટલા એકમ અંતરે? એક એકમ। સર એક એકમ એટલે કેટલું? એક એકમ એટલે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, તમારે જેટલું રાખવું હોય તેટલું। તો બાળકો અહીંયા આપણે 1 લખી દઈએ છીએ, કેમ કે આટલું માપ 1 એકમ એટલે 0 પછી 1 આવે। હવે તમારે શું કરવાનું છે યાદ કરો, તો આ વર્ગમૂળ 2 છે ને તેના ભાગ પાડો, 1 વત્તા 1, અને આ જે પહેલો એકરો છે તે 1નો વર્ગ, અને આ બીજો એકરો બી 1નો વર્ગ। આ નીચે આ એકરો આવી ગયો, હવે અહીંયા ઊભી લીટીમાં 1 એકરાની જરૂર છે, એટલે કે બાળકો અહીંયા તમારે કોણ માપકની મદદથી 90 ના ખૂણે એક રેખાખંડ દોરવાનો, અને એની લંબાઈ બી 1 એકમ। કેટલા એકમ? 1 એકમ। કેમ સર? 1 એકમ, 1 એકમ એટલે તમારા માટે લગભગ 3 સેન્ટીમીટર હશે, તો આ 1 એકમ, કેમ કે અહીંયા બી એકરો જ છે ને, આ એકરો આનો અને આ ઊભો એકરો આનો। હવે તમારે આને નામ આપી દેવાનું છે બી, હવે આ ઓને ને બીને જોડી દેવો, તો આપણે આ ઓને ને બીને જોડી દઈએ, તો આ છે ઓબી, આ કાટકોણ થશે, એટલે આ કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસનો પ્રમેય યાદ કરવાનો, કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો। કર્ણ હંમેશા કાટખૂણાની સામે હોય છે, આ કાટખૂણાની સામે, આ ઓબી એ કર્ણ છે, કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુ એટલે ઓએ ને એબી, આ બંનેના વર્ગોનો સરવાળો, ઓએ સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર। બાળકો ઓબી કેટલું છે આ તો આપણે શોધવું છે, કર્ણ ઓએ નું માપ છે 1, 1નો વર્ગ, એબી નું માપ છે 1, 1નો વર્ગ, તો ઓબી નો વર્ગ બરાબર 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1 ને 1, 2। ઓબી નો વર્ગ 2 ડાબી સાઈડથી વર્ગને કરીએ તો જમણી સાઈડ વર્ગમૂળ, એટલે ઓબી બરાબર વર્ગમૂળ 2। તો બાળકો આ ઓબી નું માપ વર્ગમૂળ 2 આવ્યું, એ જ તો વર્ગમૂળ 2 ને આપણને જરૂર હતી। હવે આ વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર લાવવા, વર્ગમૂળ 2 માપનો રેખાખંડ નીચે લાવો, કોણ માપક લેવાનું? પરિકર લેવાનું, પરિકરની સોયને 0 પર, પેન્સિલને બી પર, ને ચાપ આપી દેવાનો, અહીંયા બિંદુને સી નામ આપો, તો આ ઓથી સી સી જેટલું માપ એ આ વર્ગમૂળ 2 જેટલું જ થવાનું, એટલે બિંદુ સી એ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવે છે। સો આ પ્રોસેસ તમારે વર્ગમૂળ 2 માટે કરવાની છે। ઓકે, જો પરીક્ષામાં રચનાના મુદ્દા લખવાના પૂછાય તો તમારે મુદ્દા બનાવી દેવાના। હવે બાળકો આના પછીનો સવાલ, તો આના પછીના સવાલમાં આમાં વર્ગમૂળ 2 ની વાત છે, તો આના પછીના સવાલમાં વર્ગમૂળ 3 ની વાત છે। તો ચાલો, વર્ગમૂળ 3 માં બી કંઈ નવું નથી, આ જે વર્ગમૂળ 2 વાળું કર્યું ને તે તો બેઠું ખરું જ, હવે વર્ગમૂળ 3 છે ને, તો વર્ગમૂળ 3 માં 3ના ટુકડા પાડીએ 1 વત્તા 2, એમાં જે એકરો છે તે 1નો વર્ગ, પણ આ બગરો કોનો ખબર નહીં, તો બગરાના ટુકડા 1 વત્તા 1, એટલે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, આરો એકરો, પહેલો ઊભો એકરો, બીજો ઊભો એકરો, આરો એકરો, પહેલો ઊભો એકરો, હવે બીજો ઊભો એકરો, અહીંયાથી જોઈએ વર્ગમૂળ 3 સુધી પહોંચવા, ઊભો એકરો એટલે 1 એકમ માપનું રેખાખંડ, બિંદુ સી માંથી 1 એકમનો રેખાખંડ દોરો કાટખૂણા પર, કોણ માપકથી દોરી દેવાનો। હવે ફરી એકવાર ઓ સાથે આને જોડો, આ બિંદુને ડી નામ આપો, ઓ સાથે ડીને જોડી દો, આ થઈ ગયું ઓડી, હવે ઓડીનું માપ વર્ગમૂળ 3 થઈ જશે, જોજો પાયથાગોરસના પ્રમેયથી ઓડીને શોધો। બાળકો આ ત્રિકોણ ઓ સી ડીને જોજો, ત્રિકોણ ઓ સી ડી, કાટકોણ ત્રિકોણ જેમાં ઓથી સી સુધીનું માપ છે વર્ગમૂળ 2, સી ડી 1 એકમ, ઓડી જોઈતું છે, પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુ ઓસી ને સી ડી ના વર્ગોનો સરવાળો, ઓડી સ્ક્વેર જોઈએ છે, ઓસીનું માપ છે વર્ગમૂળ 2નો વર્ગ, સી ડીનું માપ છે 1 એટલે 1નો વર્ગ, ઓડી સ્ક્વેર બરાબર વર્ગમૂળ 2નો વર્ગ 2, 1નો વર્ગ 1, 2 ને 1, 3, ડાબી સાઈડથી સ્ક્વેરને કરીએ તો જમણી સાઈડ આવે વર્ગમૂળ, ઓડી બરાબર વર્ગમૂળ 3, કીધેલું ને ઓડી વર્ગમૂળ 3 આવશે ને આવ્યું, બસ આ વર્ગમૂળ 3ને આપણે સંખ્યા રેખા પર લાવવું છે, ચાપની મદદથી આવી જશે, પરિકર
પરિકરની સોઈ બિંદુ ઓ પર પેન્સિલ ડી પર નાચાપ તો ડી પછીનું બિંદુ ઈ તો આ વર્ગમૂળ ટોન ઓ થી ઈ પણ વર્ગમૂળ ટોન વર્ગમૂળ ટોન સંખ્યા રેખા પર આવી ગયા છે તો આ પ્રોસેસ આપણે ખાલી કરવાની છે ને મુદ્દા લખવાના પૂછાય પરીક્ષામાં તો લખી દેવાના જે વસ્તુ કઈ રીતે સ્ટેપ ટુ સ્ટેપ લખવાની ઓકે ચાલો તો રિવિઝન થઈ ગયું છે બે આઈએમપી પ્રશ્નનું એના પછી પ્રશ્ન છ શું છે ભાઈ રકમ 0.1227 ને પી પૂર્ણાંકને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી કોમા ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો આ સમય સંખ્યાને તમારે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવાની છે આ દશાંશ સંખ્યાને તો એની પ્રોસેસ યાદ છે બાળકો આની પ્રોસેસ આવી મોસ્ટ આઈએમપી દાખલા છે તો આવા દાખલામાં સૌથી પહેલાં તમારે રકમને એક્સ ધારી લેવાની એના પછી આ બારને કરી નાખો બારનો મતલબ રિપીટ કરો ત્રણ વાર રિપીટ કરી દેવો 27ને ડેશ 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 અને આને સમીકરણ એક આપી દેવો અથવા પરિણામ એક એના પછીનું સ્ટેપ શું છે બાળકો એના પછી બંને બાજુ ગુણવાનું છે કેટલા વડે તો બંને બાજુ 10 વડે 100 વડે 1000 વડે કેટલા વડે જેટલા અંકની ઉપર બાર તેટલા મીંડા એક અંક બે અંકની બાર એટલે બે મીંડા એટલે 100 વડે બંને બાજુ 100 વડે ગુણતા ગુણી નાખો બંને બાજુ 100 વડે એક્સને 100 વડે ગુણીએ તો 100x અને 100 વડે ગુણો 100 ગુણ્યા 1.27 27 27 100x બરાબર આ ગુણાકારમાં બે મીંડા છે એટલે આ પોઈન્ટ બે સ્ટેપ જમણી તરફ ખસી જાય આમાં એટલે આ પોઈન્ટ અહીંયાથી પછી અહીંયા 27 પાસે આવી જાય એટલે 127.27 27 દેશ 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 આ છે સમીકરણ બે હવે સમીકરણ બેમાંથી સમીકરણ એકને બાદ કરવાનો આ નેક્સ્ટ સ્ટેપ છે સમીકરણ બેમાંથી અથવા પરિણામ બેમાંથી સમીકરણ એકને બાદ કરતા સમીકરણ બોલો પરિણામ બોલો ચાલશે ડાબી સાઈડની બાદબાકી 100x ઓછા x એના બરાબર જમણી સાઈડની બાદબાકી 127.27 27 માઇનસ 1.27 27 27 100x માંથી 1x જાય તો 99x બારો કા બાદબાકીમાં ધ્યાનથી જુઓ પોઈન્ટ પછી બેઉમાં બધું સરખું જ છે 27 27 બધું આવ્યા જ કરે 27 જ આવે એટલે પોઈન્ટ પછીની આખે આખી બાદબાકીમાં બધા મીંડા જ છે પોઈન્ટ પછી બધા મીંડા એટલે એ મીંડા નીકળી જાય બસ ખાલી આગળવાળાની બાદબાકી 127માંથી 1 જાય તો 126 પછી હવે 0.000 જેને લખવાનું નહીં 99ને નીચે જવા દો 126ના છેદમાં 99નો ભાગ ચલાવો શું લાગે કેટલાય ભાગ ચાલશે 9 ચાલશે હા ચાલી જશે 11 99નો 11 અને 9 ભાગ્યા 9 એકા 9 10 11 12ના 3 વધે એટલે 36 9 4 36 14ના છેદમાં 11 આવ્યા એક્સ બરાબર 14ના છેદમાં 11 આ છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ પી બરાબર 14 ને ક્યુ બરાબર 11 પટી ગયો દાખલો ખ્યાલ આવશે ચાલો દાખલા થોડાક શોર્ટમાં કરાવીશ એટલે કે દાખલા બહુ વધારે છે તમારે તમારી નોટબુકને ફોલો કરવાની રીત માટે હું થોડુંક શોર્ટમાં કરાવીશ રિવિઝનનો મતલબ શું કે વસ્તુને સમજવાની છે પછી એક એક જીની જીની વસ્તુ લખવા જ્યારે સમય વધારે જાય ચાલો એના પછી આ દાખલો સેમ એના જેવો આગળ જેવો સૌથી પહેલું કામ રકમને એક્સ ધારી લેવો ધારો કે એક્સ બરાબર 0.1 પછી છે 12 34 પછી શું કરશો બંને બારને કરી નાખો તો 0.1 પછી 34 34 34 ત્રણ વખત લખીને ડેશ પારીને સમીકરણ એક પરિણામ એક હવે બંને બાજુ ગુણો કેટલા વડે ગુણશો 10 વડે 100 વડે કેટલા વડે બે આંકડા હોય તો બે મીંડા જોઈએ 12 2 આંકડા પર છે એટલે બે મીંડા બંને બાજુ 100 વડે ગુણતા ગુણી નાખો બંને બાજુ 100 વડે એક્સને 100 વડે ગુણીએ તો 100x અને 100 વડે ગુણીને ડાયરેક્ટ લખું છું આ પોઈન્ટ છે ને તે બે સ્ટેપ જમણી બાજુ ખસી જશે એટલે 13.4343 ડેશ 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 સમીકરણ બે આ બેઉની બાદબાકી કરવાની સમીકરણ એકમાંથી સમીકરણ બેને બાદ કરતા ઓકે બેમાંથી એકને બાદ કરતા થોડુંક શોર્ટમાં લખી દેમ છું તો 100x ઓછા x બરાબર 13.4 પછી 34 34 માઇનસ 0.1 34 34 34 ચાલો 100x માંથી 1x જાય 100માંથી 1 જાય તો 99 99x હવે આમાં જુઓ પોઈન્ટ પછી પહેલાં જુઓ હવે અહીંયા પોઈન્ટ પછી આ 4ને કરી નાખો ના 1ને પછી બધું હળખું જ છે બધા 34 જ છે ના બધા 34 આવોની બાદબાકી 0 રહે 4ની ને 1ની બાદબાકી 4માંથી 1 જાય તો 3 આગળ પોઈન્ટ 13માંથી 0 જાય તો 10 આઈ હોપ કે તમને આ બાદબાકીમાં સમજ પડશે નહીં ખ્યાલ આવે તો રફ પાનું પકડો પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવીને આ બાદબાકી કરો એટલે આ જ આવશે 13.3 છે પોઈન્ટ કરીએ તો 133 ને નીચે આવશે 10 99ને નીચે નાખી દેવો 133ના છેદમાં 99×10 એટલે 990 શું ઉપર નીચે ભાગ ચાલે છે 3 વરે કે 9 વરે
નહીં ચાલશે, ચેક કરવું હોય તો કરી લઉં, 3 વરે બી નહીં ચાલશે, 3 વરે નહીં ચાલે તો 9 કાંઠી ચાલે, પતી ગયો દાખલો. આ છે આપણો જવાબ. ઓકે, આ છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ. ચાલો આગળ વધીએ. એના પછી સાદુરૂપ આપો ભાઈ, સાદુરૂપ આપવાનો દાખલો. આનું સાદુરૂપ આપવા કીધું તો આપી દઈએ આપણે સાદુરૂપ. મારો કામમાં કંઈ નથી, પહેલાં સાદુરૂપમાં અવયવ પાડો. 45 એટલે 9 5 45, કેમ આવા અવયવ પાડ્યા? કેમ કે 9 વર્ગમૂળ નીકળી શકે. અવયવ એવા લેવો કે જેમાં કોઈનું વર્ગમૂળ તો નીકળે. એવી રીતના 20 અવયવ કયા લેવા જોઈએ? તો 4 5 20, જેમાં 4 વર્ગમૂળ નીકળે. આ તો બેઠું જ. ચાલો 9 વર્ગમૂળ કરો. 9 વર્ગમૂળ એટલે 3, ને વર્ગમૂળમાં રહી જાય 5. આ 3 બેઠા રાખો પછી કાઉસમાં. 4 વર્ગમૂળ એટલે 2, ને વર્ગમૂળમાં 5. આ છે 4 વર્ગમૂળ 5. 3 વર્ગમૂળ 5 બેઠા, કાઉન્સ ખોલવાથી આ ગુણાકાર ટોંડુ છો. 6 વર્ગમૂળ 5 આ બેઠા. હવે સાદુરૂપમાં જુઓ, બધામાં વર્ગમૂળ 5 તો છે જ. 3 ઓછા 6 -3, -3 + 4 એટલે 1, ને આ 1 પાછળ આ વર્ગમૂળ 5 મૂકો એટલે 1 વર્ગમૂળ 5, એટલે એને વર્ગમૂળ 5 જ કહેવાય. આ છે જવાબ, એકદમ સિમ્પલ. બરાબર ને? આગળ વધીએ. એના પછી સાદુરૂપ આપો ભાઈ. આનું અહીંયા સૂત્ર લાગશે a² b² નો. એ વર્ગ વત્તા 2ab² b² વર્ગ. સૂત્રને ખાલી ફોલો કરો. એ વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ. પછી છે વત્તા 2ab માં a એટલે વર્ગમૂળ 5, ને b એટલે વર્ગમૂળ 2. પછી b² એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. બસ હવે સાદુરૂપ. વર્ગમૂળનો વર્ગ આવે તો વર્ગમૂળ વર્ગ નીકળી જાય એટલે વર્ગમૂળ 5 નો વર્ગ રહી જાય 5. અહીંયા 2 બેઠા, વર્ગમૂળ 5 નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર 5 2 10, વર્ગમૂળ 2 નો વર્ગ 2. 5 નો 2 સાથે સરવાળો થશે, 5 ને 2 7, આનો સરવાળો કોઈ સાથે નહીં થાય, અને બેઠા આ છે જવાબ. પતી ગયો દાખલો, એકદમ સિમ્પલ, અને બોર્ડમાં પૂછાઈ શકે, સોરી, સ્કૂલની પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્ન. ચાલો એના પછી જોવો, રકમને જોવો. રકમ પરથી જોઈને ધ્યાનથી જોવો એટલે ખબર પડશે તમને. એક સૂત્ર છે આ, અહીંયા જોવો, a² b a - b દેખાય ને આવું? તો આનું સૂત્ર શું આવે? a + b a - b નું a² - b² સૂત્ર આવડવું જોઈએ, બાકી મારાથી કંઈ નહીં થાય. બીજું તમને સૂત્ર આવડશે તો જ તમને સમજ પડશે. એ વર્ગનો મતલબ પહેલી સંખ્યાનો વર્ગ 5 નો વર્ગ, -b² નો મતલબ બીજી સંખ્યા વર્ગમૂળ 5 નો વર્ગ. 5 નો વર્ગ થાય 5 5 25, ને વર્ગમૂળ 5 નો વર્ગ થાય 5, ને બાદબાકી થશે 20. આ જવાબ. એના પછી સેક્શન સી, 3 માર્ક્સના પ્રશ્નવાળા દાખલાઓ. હજી આ પહેલું ચેપ્ટર જ ચાલે છે, આના પછી સેકન્ડ ચેપ્ટર ચાલુ થશે. ચાલો આ બેની વચ્ચેની 5 સમય સંખ્યા લખો. તો લખીએ આપણે, પહેલું છે 3 ના છેદમાં 5, અને બીજી સંખ્યા છે 7 ના છેદમાં 8. હવે બાળકો, આમાં સૌથી મોટી તકલીફ શું છે ખબર? છેદ સરખા નથી. છેદ સરખા નહીં હોય એટલે દાખલો આગળ નહીં વધે. છેદ સરખા હોય તો જ તમને વચ્ચેની સંખ્યાઓ મળે. તો છેદ સરખા કરવા માટે છેદના લસાની મદદ લેવાની. 5નો અને 8નો લસા કેટલો આવશે? 5 અને 8નો લસા એ 8 5 40, કેમ કે બેઉમાં કંઈ કોમન નથી એટલે લસા આવશે 40. તો બાળકો જુઓ, આ 3 ના છેદમાં 5, આ છે 7 ના છેદમાં 8. 3 ના છેદમાં 5 બરાબર 3 ના છેદમાં 5, 7 ના છેદમાં 8 બરાબર 7 ના છેદમાં 8. અહીંયા ગુણ્યા. હવે જો બેઉના છેદ સરખા કરવા હોય તો છેદમાં લસા 40 લઈ આવો. અહીંયા બી 40 લાવો, અહીંયા બી 40. ઓકે, 5ને કેટલા એ ગુણવાથી 40 બની શકે? 5 8 40. 8ને 8 5 40, 8 5 40, નીચે 8 તો ઉપર 8, નીચે 5 તો ઉપર 5. હવે આ ગુણાકાર થશે 8 4 24, 8 હશે 7 5 35. આ આવ્યું. હવે બાળકો આ આને જો આમાં છેદ સરખા થઈ ગયા એટલે આપણું કામ થઈ ગયું. આ 24 થી 35 સુધી આપણે જઈ શકીએ તો આરામથી આપણને 5 સમય સંખ્યા મળી જશે. આરામથી 5 સમય સંખ્યા મળી જશે. તો 5 સમય સંખ્યા બોલો કઈ કઈ થશે? 24 ને 35 વચ્ચે તો 25 થી ચાલુ કરી દેવું, લાઈન ટુ લાઈન ગયા કરો. 25ના છેદમાં તો ફિક્સ 40 લખી જ દેવાના. 26ના છેદમાં 40, 27ના છેદમાં 40, 28ના છેદમાં 40, 29ના છેદમાં 40. થઈ ગઈ 5, 1 2 3 4 ને 5 થઈ ગઈ છે ને? સિમ્પલ. ચાલો એના પછી વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 3 IMP હતા તે તમને શીખવાયરા, એવી જ રીતના આપણ છે. બાળકો મેઇન વસ્તુ છે ટુકડા. 5ના ટુકડા તમારે લેવા જોઈએ 4 વત્તા 1. અને આ ટુકડામાં ફાયદો છે કે 4 એટલે 2 નો વર્ગ, ને 1 એટલે 1 નો વર્ગ. એટલે આજે પહેલો બગરો છે તે આરો, અને આ 1રો એટલે ઊભો. આરું ને ઊભું, આરોમાં બગરો, ઊભામાં 1રો, એટલે દાખલો થઈ ગયો. આરામાં બગરો, ઊભામાં 1રો. પહેલાં દોરો સંખ્યારેખા. સંખ્યારેખા પર એક બિંદુ મૂકો. આ બિંદુને ઓ નામ આપો. ઓ એટલે સંખ્યારેખા પર છે 0. હવે 2 એકમ અંતરે મેં તમને કીધું આરું બગરો, ઊભું 1રો. આરું બગરો એટલે 2 એકમ અંતરે એક બિંદુ મૂકવાનું છે. એ આ અંતર 2 એકમ છે. કેટલું છે? 2 એકમ.
એક એકમ ને તમે 3 સેન્ટીમીટર લેશો તો 2 એકમ થશે 6 સેન્ટીમીટર, 1 એકમ બરાબર તમે 4 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર તમારે જે રાખવું હોય તે રખાય. આપણે 3 સેન્ટીમીટર હારામાં હારું નોર્મલ, 1 એકમ ને 3 સેન્ટીમીટર તો 2 એકમ એટલે 6 સેન્ટીમીટર સમજીને ચાલો. આરો બગરો તો ઊભો એકરો, આરો બગરો તો ઊભો એકરો, એટલે અહીંયા 1 એકમનો એક રેખાખંડ દોરવાનો એ બી. આ 1 એકમ છે ભાઈ, જોજો 1 એકમ એટલે તમારા માટે 3 સેન્ટીમીટર થશે. હવે આ તમારે આ બેને જોડી દેવાનું છે. ઓબીનું માપ પાયથાગોરસના પ્રમેયથી શોધવાનું, કેમ કે ત્રિકોણ કાટકોણ કોણ માપકની મદદથી તમારે એ બી દોરવાનું, એટલે 90 નો ખૂણો પરફેક્ટ સેટ થાય. પાયથાગોરસનો પ્રમેય કર્ણ છે ઓબી, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ ઓએ ને એ બીના વર્ગોનો સરવાળો. સાદુરૂપ આપો, ઓબી શોધવું છે, ઓએ છે 2 ને એ બી છે 1, ઓએ ઓબીનો વર્ગમાં 2 નો વર્ગ 4 ને 1 નો વર્ગ 1, 4 ને 1 5, ઓબી સ્ક્વેર 5, સ્ક્વેરને કરી નાખો તો સામે વર્ગમૂળ ઓબી બરાબર વર્ગમૂળ 5. આ છે જવાબ. તો બાળકો ઓબી બરાબર વર્ગમૂળ 5 આવ્યા. બસ તો આ વર્ગમૂળ 5ને પરિકરની મદદથી ચાપ આપીને સંખ્યા રેખા પર લાવો અને આ બિંદુને નામમાં પહેલાં આપી દેવો સી નામ આપીને વર્ગમૂળ 5. પૈતું મુદ્દાનો તમે લખી શકશો, જે દોયરું તે લખવાનું. વર્ગમૂળ 5 આવી ગયા, ખ્યાલ આવશે, સિમ્પલ જ છે. ચાલો તો આગળ વધીએ. છેદનું સમયીકરણ કરો. બાળકો છેદના સમયીકરણનો એક કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટમાં બહુ સિમ્પલ છે. આ જે સંખ્યા તમને દેખાય છે તેમાં વચ્ચે ચિહ્ન બદલી કરો. અહીંયા ઓછા લઈ લો એટલે 2 ઓછા √3 વરે ગુણવાનું બી ને ભાગવાનું બી, એક સાથે આનો ગુણાકાર તો આ જ થાય. ને છેદમાં સૂત્ર લાગી જાય a + b a - b, a² - b² a² એટલે પહેલી સંખ્યા 2 નો વર્ગ, -b² એટલે બીજી સંખ્યા √3 નો વર્ગ. સાદુરૂપમાં ઉપર તો જે છે તે બેઠું, નીચે 2 નો વર્ગ 4 ને √3 નો વર્ગ 3, 4 માંથી 3 જાય તો 1. હવે નીચે 1 છે તો એ એકરાને લખવાનો નહીં, આ ઉપર જે છે તે બેઠું, છેદમાં એકરો લખવાનું કંઈ કામ નથી. આ છે જવાબ, એકદમ ઇઝી છે બાળકો. હવે આમાં બી છેદનું સમયીકરણ જ છે, શું કરીએ આમાં, જે આગળ કર્યું તે જ કરવાનું. વચ્ચેની સંખ્યાનું ચિહ્ન બદલીને ગુનો ભાગો, અહીંયા ઓછા છે તો વત્તા લઈને ગુનો ભાગો, 7 + 3 √2 વડે ગુનો ને ભાગો, એક સાથે આનો ગુણાકાર તો આ 7 + 3 √2, છેદમાં a - b a + b, a² - b² a² એટલે 27 / 2 નો વર્ગ, -b² એટલે 3 √2 નો વર્ગ. ઉપર જે છે તે બેઠું 7 + 3 √2, નીચે સાદુરૂપમાં 7 નો વર્ગ 7 × 7 = 49, 3 નો વર્ગ 9 ને √2 નો વર્ગ 2, 9 સાથે 2 નો ગુણાકાર 18. ઉપર તો જે છે તે બેઠું 7 + 3 √2, નીચે કરો બાદબાકી, 9 માંથી 8 જાય તો 1 ને 4 માંથી 1 જાય તો 3. જવાબ પતી ગયો દાખલો, એકદમ સિમ્પલ. ચાલો એના પછી આગળ વધીએ. 5મો ક્વેશ્ચન આ જ કરવાનું છે, છેદનું સમયીકરણ. રકમ છે √6 / √2 = √3. તો બસ બાળકો જેવું આગળ કર્યું તેમ છેદમાં ચિહ્ન બદલી નાખો, પ્લસ છે તો માઇનસ, √2 - √3 વડે ગુણો ને ભાગો બી. ઉપર જે ગુણાકાર છે તેમાં 6 સાથે 2 નો ગુણાકાર 6 × 12, ઓછાનું ચિહ્ન 6 × 18. નીચે સૂત્ર છે a + b નું ને a - b નું, a² - b² a² એટલે પહેલી સંખ્યા √2 નો વર્ગ, -b² એટલે બીજી સંખ્યા √3 નો વર્ગ. √12 ના અવયવ ભાઈ 4 × 12, સર આવું કેમ કરો છો ભાઈ? ભાઈ વર્ગમૂળ કાઢવું તો પડે ને, સાદુરૂપ તો આપવું તો પડે ને. 18ના અવયવ લઈએ 9 × 18, નીચે √2 નો વર્ગ 2, √3 નો વર્ગ 3, 4 નું √3 નીકળે છે 2, √3 માં રહી જાય 3, 9 નું √3 3 × 9 એટલે 3, √3 માં રહી જાય 2, નીચે બાદબાકી 2 - 3 એટલે -1. હવે બાળકો આ -1ને ઉપર મોકલી દેવાનું, ઉપર મોકલીએ ને તો આ માઇનસનું ચિહ્ન આ 2ને લાગે. આ પહેલી સંખ્યાને માઇનસ આપીએ તો -2√3, નાને માઇનસ આપીએ તો ઓછા વત્તા થઈ જાય, √3 √2. આ છે જવાબ. તમે આને ઓલ્ટરનેટ કરીને લખો તો જરાક વધારે સારું દેખાય, એટલે +વાળી સંખ્યાને પહેલાં લખો, -વાળી સંખ્યાને પછી, આ જ રવા દેવું તો બી ચાલે, જે રાખો તે 2માંથી. ઓકે, થોડીક મહેનત આમાં વધારે હતી પણ આવડી જાય એવું જ છે, સમજશો તો આવડી જ જશે, પ્રેક્ટિસ કરશો તો વધારે સારું આવડશે. ચાલો હવે સેક્શન ડી એટલે 4 માર્કના, √3.5ને સંખ્યા રેખા પર દર્શાવો. ચાલો તો કેવી રીતના દર્શાવશો √3.5ને, એની પ્રોસેસ શું છે? તો પહેલું કામ સંખ્યા રેખા તો દોરી જ દેવાની છે આપણે. શું દોરી દેવાનું છે આપણે? સંખ્યા રેખા. ચાલો હવે બાળકો આ સંખ્યા રેખા છે ને, તો અહીંયા આપણે એક બિંદુ લઈએ છે એ. હવે સંખ્યા રેખા પર તમારે આ 3.5 છે ને,
તો 3.5 એકમ અંતરે બીજું એક બિંદુ બી લેવાનું. આ ભાઈ 3.5 એકમ રાખવાનું છે આટલું માપ, એ થી બી સુધી, અને બી થી પછી એક એકમ અંતરે બિંદુ સી લેવાનું. આ ફિક્સ છે. પહેલું માપ 3.5 એટલે જે રકમ હોય તેટલું, રકમમાં વર્ગમૂળ 3.5નું 3.5, પણ આ બીજું માપ તો એક એકમ જ લેવાનું. હવે તમારે આ જે એસી છે ને તેનો લંબ દ્વિભાજક દોરવાનો. તમે કોણ પરિકરની મદદથી દોરી શકો, પરિકર લેવાનું, સોયને એ પર મૂકો, પેન્સિલને સી સુધી એટલે અડધા કરતાં વધારે સી સુધી ખેંચી લેવો, એક ચાપ ઉપર આપો એક ચાપ નીચે આપો, એટલું જ માપ. પરિકરને હવે સોયને સી પર મૂકીને એટલું જ માપ રાખજો, ને ફરી એકવાર એક ચાપ ઉપર એક ચાપ નીચે બંનેને જોડી દેવો. તો બાળકો આ જે બિંદુ મળશે તે મધ્ય બિંદુ થશે, તેને ઓ નામ આપીને ત્યાં 0 લખી દેજો. ઓકે, હા, અથવા ઉભા રહેવો, અત્યારે કંઈ 0 નથી લખતા, ચાલો એમ જ રાખો. તો બાળકો આ લંબ દ્વિભાજક છે, 90નો ખૂણો થશે. લંબ દ્વિભાજક દોરાઈ ગયો, લંબ એટલે 90ના ખૂણે, દ્વિભાજક એટલે આના બે સરખા ભાગ થઈ ગયા એસીના. ઓકે, હવે બાળકો તમારે પાછું પરિકરને લેવાનું છે. પરિકરની સોયને બિંદુ એ પર મૂકીને પેન્સિલને બિંદુ એ પર લઈ જઈને એક અર્ધ વર્તુળ દોરવાનું છે, અને આ અર્ધ વર્તુળ બિંદુ સી પર પણ આવશે જ. ક્યાં આવશે બાળકો? બિંદુ સી પર. એથી ચાલુ થઈને સી પર એન થશે અર્ધ વર્તુળનો. હવે શું કરવાનું છે? તો હવે તમારે આ બિંદુ બીમાંથી 90ના ખૂણે એક રેખાખંડ દોરી દેવાનો છે. કેટલા ખૂણે? 90ના ખૂણે. તમે કોણ માપકથી બી દોરી શકો છો, અને કોણ માપકથી નહીં દોરવું હોય તો સીધી લીટી આરામથી એમને એમ હો દોરાઈ જાય. બાળકો હવે આ જે રેખાખંડનું માપ છે ને એ આટલું છે, વર્ગમૂળ 3.5 જેટલું. આ રેખાખંડનું માપ બાળકો વર્ગમૂળ 3.5 છે. તો બસ, તમને વર્ગમૂળ 3.5 માપનો રેખાખંડ મળી ગયો. તો આ રેખાખંડને નીચે સંખ્યા રેખા પર લાવો ચાપની મદદથી. લઈ લેવો ભાઈ સાધન તમારું પરિકર, પરિકરની સોય બિંદુ બી પર, પેન્સિલને અહીંયા બિંદુ ડી પર આપી દેવો ચાપ. આ ચાપ માની લેવું કે અહીંયા ઈ બિંદુમાં છેદે. જો આ બી એ આપણા માટે 0 હોય તો આ ઈ એ આપણા માટે વર્ગમૂળ 3.5 છે. આ બીને 0 લેવાનું છે. કોને? બીને. તો આવી રીતના આ થશે, વર્ગમૂળ 3.5 આવી રીતના સંખ્યા રેખા પર દર્શાવાશે. બરાબર, આઈ હોપ કે તમને સ્ટેપ ખ્યાલ આવી જશે. જો આ સ્ટેપ તમને ખ્યાલ નહીં આવે તો પાછું 2-3 મિનિટ વિડીયોને રિવર્સમાં લઈ જાઓ ને પાછું એકવાર સમજી લો, અથવા તો આપણી ચેનલ PW ગુજરાતી 9-10 પર છે જ ભાઈ, બહુ ડિટેલમાં આ વસ્તુ સમજાવવામાં આવી છે આપણા યથાર્થ બેચના પહેલા ચેપ્ટરના વિડીયોમાં. ઓકે, તો ત્યાં પણ તમે જઈ શકો છો. દરેક વિડીયોની આખી મસ્ત પ્લેલિસ્ટ ગોઠવેલી છે, જેમાં તમને વિડીયો આરામથી મળી પણ જશે, ઓછી મહેનતે મળી જશે, થોડીક મહેનત તો હોઢવાની કરવી પડે. ચાલો આગળ વધીએ. હવે બાળકો આવું કંઈક આપ્યું છે ને, આપણે એ અને બીની કિંમત શોધવાની છે. આમાં કંઈ નથી, સિમ્પલ જ છે, જે આપ્યું છે તેને લખું છું. હવે બાળકો આમાં મેઇન વસ્તુ શું છે ખબર? જમણી સાઈડ કંઈ નથી કરવાનું, જે છે તે ડાબી સાઈડનું સાદુરૂપ છે. ડાબી સાઈડ સાદુરૂપ, અને આ સાદુરૂપમાં કંઈ નવું નથી, એક જ વસ્તુ આવે, છેદ અસમય આવે એટલે છેદનું સમયીકરણ, બીજું કંઈ નવું નથી, છેદનું સમયીકરણ. આખી રકમ જેમ છે તેમ બેઠી લખું છું. સમયીકરણનો મતલબ ગુણવાનું છે, નીચેનાનું ચિહ્ન બદલીને. ઓછા કરી નાખો અહીંયા, 7 - 4 વર્ગમૂળ 3 વડે ગુણો, ને એના વડે ભાગો બી. સામે જે છે તે બેઠું એ માઇનસ બી વર્ગમૂળ 3. બસ સાદુરૂપ આપતા જાઓ. ઉપરનાનો ગુણાકારમાં એક એક કરીને બધાને બધાથે ગુણી કરો. 5 ને 7 8 5 7 35, હવે 5 ને 8 8 તો ઓછાનું ચિહ્ન, 5 4 20 ને વર્ગમૂળ 3. 5 ને 2 સાથે ગુણાઈ ગયો, 5નું કામ પૈતું. હવે આનો વારો, તો આ 2 * 7 = 14 ને આ વર્ગમૂળ 3. આ બેના ગુણાકારમાં વત્તા ઓછા ઓછા, 2 * 4 = 8, વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 એટલે 3, કાઉસ આપીને 3. છેદમાં સૂત્ર બને એ વત્તા બી, એ ઓછા બી, એ વર્ગ ઓછા બી વર્ગ. એ વર્ગ એટલે પહેલી સંખ્યા 7 સોપારીનો વર્ગ, માઇનસ બી વર્ગ એટલે બીજી સંખ્યા 4 વર્ગમૂળ 3નો વર્ગ, એના બરાબર આ એ માઇનસ બી વર્ગમૂળ 3. સાદુરૂપ આપો. આ 35 બેઠા, આ બંને વર્ગમૂળ 3વાળી સંખ્યાઓનું સાદુરૂપ થશે ને. જુદા ચિહ્નો હોવાથી બાદબાકી 20 માંથી 14 જાય તો 6 20 મોટા એટલે -6, પાછળ વર્ગમૂળ 3 તો બેઠા મૂકી જ દેવાના. 8 * 4 = 24, નીચે 7 નો વર્ગ 7 * 7 = 49, આને સમજો. 4 નો વર્ગ થાય 16 ને વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3, 16 * 3 = 16 = 48, એના બરાબર એ માઇનસ બી વર્ગમૂળ 3. 35 સાથે - 24નું સાદુરૂપ, 35 - 24 = 11, બરાબર છે. આ બેઠું -6 વર્ગમૂળ 3, છેદની બાદબાકી થાય 1, જેને લખવાનું હવે કંઈ કામ નથી, એટલે સામે છે એ માઇનસ બી વર્ગમૂળ 3. તો બાળકો જેવું જમણી સાઈડ છે તેવું ડાબી સાઈડ બેઠું આવી ગયું. બસ હવે ખાલી કમ્પેરિઝન એવું કહે કે આ એની સામે 11 છે ને આ બીની સામે 6 છે. તો આ છે આપણો જવાબ કે ભાઈ આ એ બરાબર 11 કહેવાય ને આ બીની સામે
છ છે, બી બરાબર છ, પૈતું જવાબ આવી ગયો. બસ આ વસ્તુ કરવાની છે. અને આ બાળકો આ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ વેસ્ટર્ન બેંકમાં છે. ઓકે, તો આઈ હોપ કે તમને સમજ પડશે. વસ્તુ તમારા માટે થોડીક અલગ છે, થોડીક અલગ એમ છે, કંઈ નવું નથી, છેદનું સમયકરણ. પણ વિચાર કેવી રીતના આવે કે આવું જ કરવાનું? સાચી વાત ને, હવે વિચાર આવશે, જોયા પછી તો હવે આવડશે ને. સાદુરૂપ આપવાના દાખલા, સિમ્પલ દાખલા. રકમને ઓબ્ઝર્વ કરો, અહીંયા શું કોઈ સૂત્ર લાગે છે? સૂત્ર તો કંઈ લાગતું નથી, તો કાઉન્સ ખોલી નાખો. પાંચ સાથે પહેલાં બે ને પાંચ દુ દસ, પછી પાંચ સાથે આને, તો પાંચ સાથે વર્ગમૂળ પાંચનો ગુણાકાર કહેવાય પાંચ વર્ગમૂળ પાંચ. પછી આ વર્ગમૂળ સાતને બે સાથે બે વર્ગમૂળ સાત, આ બેનો ગુણાકારમાં સાત પચામ પાંત્રીસ એટલે વર્ગમૂળ પાંત્રીસ. પતી ગયું ભાઈ, હવામાં કોઈ સાદુરૂપ થાય એવું છે જ નહીં, સરખા વર્ગમૂળ ધરાવતા પદ જ નથી. સેમ ટુ સેમ હવે આનું પણ કરી નાખો. આમાં બી કોઈ સૂત્ર ગોઠવાતું તો છે નહીં, તો એક એક કરીને ગુણો. ત્રણ પચામ પંદર, ત્રણ સાથે વર્ગમૂળ પાંચ એટલે ત્રણ વર્ગમૂળ પાંચ. એવી રીતના વર્ગમૂળ ત્રણ સાથે પાંચ એટલે પાંચ વર્ગમૂળ ત્રણ. વર્ગમૂળ ત્રણ સાથે વર્ગમૂળ પાંચ થાય પાંચ તાલી પંદર, એટલે કે વર્ગમૂળ પંદર. આ બી પતી ગયું, હવે આમાં કંઈ નથી. સિમ્પલ ખ્યાલ આવશે. આગળ વધીએ. એ બરાબર બે વત્તા વર્ગમૂળ ત્રણ હોય તો આ વસ્તુની કિંમત શોધો. એ બરાબર છે બે વત્તા વર્ગમૂળ ત્રણ, તો આની કિંમત શોધો. એ માઇનસ વન ઓપોન એ આરામથી શોધાઈ જશે. જુઓ આ એ છે ને, વન ઓપોન એ પહેલાં હોઢી કરો, પછી આમાં ખાલી કિંમત મૂકીને સાદુરૂપ બાકી રહેશે. બાળકો હવે આપણે વન ઓપોન એ શોધવાનો મતલબ શું? વન ઓપોન એનો મતલબ અનુવ્યસ્ત. એ નીચે જાય તો આ બી નીચે જાય, કોની? એકની. અને બાળકો છેદ અસમય હોય તો કંઈ નવું નહીં આવે. તમને છેદ અસમય દેખાય ને તો બસ એક જ વસ્તુ આવે, જે હવે તમારાથી બોલાવી જોઈએ. ભાઈ છેદનું સમયકરણ, છેદનું ચિહ્ન બદલો, વત્તાનું ઓછા, એટલે બે માઇનસ વર્ગમૂળ ત્રણ વડે ગુણો બી ને ભાગો બી. વન ઓપોન એ બેઠા ઉપર એક સાથે તમે આને ગુણો એટલે એનું એ જ આવે, ને નીચે સૂત્ર લાગી જાય એ પ્લસ બી એ માઇનસ બી એટલે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે આ બગરાનો વર્ગ માઇનસ બી સ્ક્વેર એટલે વર્ગમૂળ ત્રણનો વર્ગ. સાદું રૂપ આપતા જવા, વન ઓપોન એ બરાબર ઉપર તો આ બે માઇનસ વર્ગમૂળ ત્રણ ખરા જ, નીચે બેનો વર્ગ એટલે ચાર ને વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ, છેદમાં બાદબાકી ચારમાંથી ત્રણ જાય તો એક, નીચે એક લખવાનું કંઈ કામ નથી. તો આ છે વન ઓપોન એનો જવાબ. હવે આપણી પાસે જે વસ્તુ માંગી છે તે આપણી પાસે માંગેલું છે એ માઇનસ વન ઓપોન એ, જેમાં એ બરાબર શું છે? એ બરાબર છે બે વત્તા વર્ગમૂળ ત્રણ માઇનસ વન ઓપોન એ આપણે શોધ્યું છે, જે છે બે માઇનસ વર્ગમૂળ ત્રણ. બસ હવે ખાલી સાદુરૂપ, કાઉન્સને ખોલી નાખો. કાઉન્સ ખોલીએ તો આ કહેવાશે માઇનસ બે, માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળ ત્રણ, બે બે ઉડી જાય જુદા ચિહ્ન. વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણને કહેવાય બે વર્ગમૂળ ત્રણ. પતી ગયો દાખલો, ઇઝી જ લાગ્યું ને? છે નવું પણ અઘરું નથી. ચાલો તો બાળકો આની સાથે તમારું પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન બેંકના બધા સવાલ પૂરા, પહેલું ચેપ્ટરનું સોલ્યુશન પૂરું. બે ચેપ્ટરમાં હવે બીજું ચેપ્ટર જે છે સેકન્ડ ચેપ્ટર બહુ પડ્યું, તેના ક્વેશ્ચન ચાલુ થાય છે. તો હજી આપણી 50-55 મિનિટ સેકન્ડ ચેપ્ટરમાં આપી દઈએ. ચાલો તો આ જ રીતે ક્વેશ્ચન બેંકમાં લાગી રહેજો, સોલ્યુશન ચાલુ રાખજો. સ્ક્રીન પર તમારી સામે સવાલ આવતા છે, જવાબ આપતા રહેજો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન બેનો પહેલો દાખલો, તો અહીંયા પહેલાંમાં શરૂઆત થાય છે ખરા ખોટાની. એક માર્કના પ્રશ્ન છે, ખરા ખોટાની શરૂઆત થાય છે. ચાલો સ્ટાર્ટ કરીએ ખરા ખોટાને. તો પહેલું ખરું ખોટું છે કે દ્વિપદીને વધુમાં વધુ બે પદો હોય છે. બાળકો દ્વિપદી, દ્વિપદી એટલે બે પદવાળી, જે બહુપદીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય. હવે અહીંયા સવાલમાં વસ્તુ શું છે? વધુમાં વધુ બે પદ. બાળકો એકચ્યુઅલી તમને પહેલી નજરે એવું લાગશે કે હા સાચી વાત, વધારેમાં વધારે બે પદ, દ્વિપદી એટલે બે પદ, પણ અહીંયા શબ્દ વધુમાં વધુ છે, આ વસ્તુ નહીં ચાલે. દ્વિપદીને એક્ઝેક્ટ બે પદ હોય, દ્વિપદીને એક્ઝેક્ટ બે પદ હોય, વધુમાં વધુ બે પદનો મતલબ, તો વધુમાં વધુ બે પદ, વધુમાં વધુ બે પદનો મતલબ બે કે બે કરતાં ઓછા પદ, બે કે બે કરતાં ઓછા પદ, આ એનો મતલબ હોય છે ભાઈ. વધુમાં વધુ બે પદનો મતલબ બે અથવા બે કરતાં ઓછા પદ, અને બે અથવા બે કરતાં ઓછા પદ એટલે બે પદ હોઈ શકે, એક પદ હોઈ શકે, ઝીરો પદ તો આવે જ નહીં, એક પદ તો છેલ્લે આવે. બે પદ હોય તો દ્વિપદી કહેવાય, પછી એક પદને હોય દ્વિપદી કહેવાય, એને તો એક પદી કહેવાય. એટલા માટે બાળકો આ વિધાન ખોટું કહેવાશે. આ લોકો વધુમાં વધુ શબ્દ નહીં આપતા તો સાચું, કે દ્વિપદીને બે પદ હોય તો સાચું. એના પછી સેકન્ડ, દ્વિપદીની ઘાત પાંચ હોઈ શકે? શું હોઈ શકે? કોઈ દ્વિપદી પાંચ ઘાતવાળી હોઈ શકે? બનાવી શકો આવી દ્વિપદી? દ્વિપદી એટલે બે પદ તો હોઈ જ શકે ને. માની લો કે તમે બે એક્સની પાંચ ઘાત લખી દીધી ને વત્તા સાત એક્સનો વર્ગ, તો થઈ ગઈ પાંચ ઘાત આવી ગઈ, મોટામાં મોટી ઘાત પાંચ. તો તમે આવી દ્વિપદી બનાવી શકો છો, હોઈ શકે છે,
આપેલું વિધાન ખરું, દ્વિપદીની પાંચ ઘાત હોઈ શકે છે, ત્રિઘાત બહુપદીની ઘાત ત્રણ છે. હા બાળકો, સાચી વાત ને, ત્રિઘાત એટલે ત્રણ ઘાતવાળી બહુપદી, આ એની વ્યાખ્યા જ છે, એટલે આપેલું વિધાન ખરું છે. એના પછી બહુપદીને એકથી વધારે શૂન્ય હોઈ શકે નહીં, શું કહેવું છે તમારું આના વિશે? તો બાળકો જો તમે મારો લેક્ચર જોયો હશે બહુપદી ચેપ્ટરમાં શૂન્યવાળો, તેમાં મેં તમને બહુ ડિટેલમાં સમજાવેલું કે ભાઈ બહુપદીને ઘણા બધા શૂન્ય હોઈ શકે છે. કેટલીક બહુપદી એવી છે કે જેને એક શૂન્ય હોય તો કેટલીકને બે શૂન્ય હોય, કેટલીકને પાંચ શૂન્ય હોય, કેટલીકને 500 શૂન્ય હોય, કેટલીકને લાખ શૂન્ય બી હોય ને કેટલીકને કરોડો શૂન્ય બી હોય. તો કેટલીક એવી બી બહુપદી છે કે જેને એક પણ શૂન્ય ન પણ હોય. એટલે આ લોકો એમ કે બહુપદીને એકથી વધારે શૂન્ય હોઈ શકે નહીં, તો આ વાત ખોટી, કઈ કહી નહીં શકાય ભાઈ બહુપદીને કેટલા શૂન્ય હોય, એ બહુપદી પર ડિપેન્ડ કરે. ઓકે, આ વિધાન ખોટું છે. શૂન્યેતર અચર બહુપદીની ઘાત શૂન્ય હોય છે. બાળકો શૂન્યેતર અચર બહુપદી એટલે શૂન્ય સિવાયની અચર બહુપદી. ફોર એક્ઝામ્પલ, એક બહુપદી લખું છું પાંચ, તો શું આ પાંચની ઘાત કેટલી? તો પાંચ એટલે 5x0 ઘાત, એટલે ઘાત શૂન્ય હોય, સાચી વાત છે. પણ માની લો કે શૂન્ય બહુપદી કેટે, તો P(x) = 0, આને કહેવાય શૂન્ય બહુપદી. તો બાળકો શૂન્ય બહુપદી જે હોય છે ને તેની ઘાત અવ્યાખ્યાયિત હોય છે, આ યાદ રાખજો. શૂન્ય બહુપદીની ઘાત હોય છે અવ્યાખ્યાયિત. કેવી હોય છે? અવ્યાખ્યાયિત. ચલો એના પછી સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે. હા બાળકો, આ વાત 100% સાચી. તમે કોઈ બી સુરેખ બહુપદી લો એને એક જ શૂન્ય મળે. તમે તમારી ટેક્સ્ટબુકમાં બધા દાખલા સુરેખ બહુપદીના જ આપેલા છે, અને તમે બધા દાખલા જોજો કે સુરેખ બહુપદી હોય ને તો એક શૂન્ય આવે, કેમ કે સુરેખ બહુપદીમાં ડાયરેક્ટ એક્સ કરતા બની જાય. એટલે આ વાત સાચી છે, સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય, આ વાત 100% સાચી છે. નીચેનું વિધાન સાચું બને તેમ ખાલી જગ્યા પૂરો. ભાઈ સુરેખ બહુપદીની ઘાત કેટલી? તો કે ભાઈ એક, આ એની વ્યાખ્યા છે, સુરેખ બહુપદીની ઘાત એક હોય. બહુપદી વર્ગમૂળ 3ની ઘાત, વર્ગમૂળ 3 સાથે એક્સ નથી એટલે એક્સની 0 ઘાત, એટલે આની ઘાત 0 છે. કેટલી છે બાળકો? વર્ગમૂળ 3ની ઘાત 0. અચર બહુપદી છે એટલે ઘાત 0. 35 ઘાતવાળી એક બહુપદી લખો, આરામથી લખાય. 35 ઘાતવાળી કીધું એટલે એક્સની 35 ઘાત લખીને તમે કોઈ બી સંખ્યા આગળ લખી દો. માની લો કે તમે લીધા 5, પટી ગયો. આવા તો બહુ એક્ઝામ્પલ, અહીંયા કોઈ બી સંખ્યા બદલ્યા કરો, પણ એક્સની 35 ઘાત તો ખરી છે. ચલો એના પછી આની કિંમત શોધો ભાઈ. હવે બાળકો આની કિંમત 249 નો વર્ગ માઇનસ 248 નો વર્ગ. બાળકો હવે તમને આ જે વસ્તુ આપી છે તેમાં 249 નો વર્ગ એટલે 249 × 249 કરવાની બેસતા, આટલી બધી મહેનત નહીં કરતા ભાઈ. બાળકો અહીંયા જુઓ, એ વર્ગ ઓછા બી વર્ગ તમને દેખાય છે, દેખાય છે ને, એ વર્ગ ઓછા બી વર્ગ. તો બસ તમારે ખાલી એક સૂત્ર વાપરવાનું છે, એ વર્ગ ઓછા બી વર્ગનું, એ ઓછા બી એ વત્તા બી. એ ઓછા બી એટલે 249 ઓછા 248, ને એ વત્તા બી એટલે આ બેવનો સરવાળો. એકવાર બાદબાકી, એકવાર સરવાળો, આ બાદબાકી થશે 1, ને આ સરવાળો. 8 × 16 = 17 + 1, 4 × 4 = 8 + 1 = 9, 2 × 2 = 4, 497 × 1 = 497. આ છે આપણો જવાબ, 497 આની કિંમત. કેટલું આરામથી પતી ગયું, જો તમે સૂત્ર વાપરો છો તો કેટલું આરામથી પતે છે. બાકી તો તમે ગુણાકાર કરીને વર્ગ હોળીને બાદબાકી કરો, કેટલી મહેનત કરવી પડે. ચાલો જો A·B·C = 0, તો આની કિંમત કેટલી? બાળકો તમે અભ્યાસ, તમે ભણ્યા છો સેકન્ડ ચેપ્ટરની અંદર કે A·B·C = 0 હોય ને તો 1³ + B³ + C³ = 3ABC થાય. આ વસ્તુ તમારા ભણવામાં આવી છે, બરાબર. કિંમત માંગી છે જે વસ્તુની તેને જુઓ. હવે જુઓ, આ 1³ + B³ + C³, પછી અહીંયા છે -2ABC. હવે બાળકો -2ABC છે તો આપણે એક કામ કરીએ, 3ABC ના ટુકડા પાડી દઈએ, 2ABC વત્તા ABC, અને હવે 2ABC ને ડાબી સાઈડ લઈ આવીએ, એટલે આપણું કામ થઈ ગયું. 1³ + B³ + C³ - 2ABC એના બરાબર આવે છે ABC. તો આ છે આપણો જવાબ, જવાબમાં આવશે બાળકો ABC. ક્લિયર છે? સિમ્પલ એકદમ. તો આગળ વધીએ. બહુપદી P(x) = 2x + 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. બાળકો આ બહુપદીનું શૂન્ય પૂછ્યું, તો શૂન્ય શોધવાની પ્રોસેસને ફોલો કરો. શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ છે P(x) = 0 લેતા. P(x) શું છે? P(x) છે 2x + 5. તો 2x + 5 = 0 લઈને એક્સને કરતા બનાવો. વત્તા 5 સામે જાય તો -5, ને હવે 2 જશે છેદમાં. x = -5/2. તો આજે તમને એક્સની કિંમત દેખાય તેને શૂન્ય કહેવાય. સિમ્પલ એકદમ. અને સુરેખ બહુપદીને એક જ શૂન્ય આવે, કોઈ બી સુરેખ બહુપદી લેવો. એના પછી આ બહુપદી માટે P(1) કેટલું? જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 1 મૂકી દેવો, એટલે P(1) આવી ગયો. P(1) = એક્સની કિંમત 1 મૂકીએ તો 1 નો વર્ગ વત્તા 5,
एक्स की जगह पर एक ने ओछा छो, एक नो वर्ग एट्ले एक, पांच एक पांच ओछा छो, पांच ने एक छो, छो ओछा छो जीरो, भाई पी ऑफ वन जीरो आया बराबर। चलो विकल्प पर खाली जगह एक्स बराबर माइनस एक अगर आ बहुपरी की किंमत शोधो, ए बहुपरी में जहाँ भी एक्स है त्या माइनस एक मूकी देव, पांच पछी एक्स की जगह पर माइनस एक, ओछा चार एक्स नो वर्ग में माइनस एक नो वर्ग, अने आ वत्ता तोन, पांच गुणिया माइनस एक एट्ले माइनस पांच, ओछा एक नो वर्ग वत्ता एक, वत्ता एक ने ओछा चार साथे गुणिया तो ओछा चार ने आ वत्ता तोन, ओछा पांच ओछा चार एट्ले ओछा नौ, ओछा नौ वत्ता तोन एट्ले ओछा छ, आ छे जवाब ऑप्शन ए। एना पछी आ बहुपदी माटे पी ऑफ वन मूकी देव, ज्यां पण एक्स छे त्यां वन मूकी देव। चलो तो पी ऑफ वन बराबर पांच एक्स नो वर्ग में पांच इंटू एक नो वर्ग, ओछा त्रण एक्स में एक्स की किंमत एक ने आ छे वत्ता सात, एक नो वर्ग एक ने पांच एका पांच, तौन एका तौन ने वत्ता सात, पांच माथी तौन जाए तो बे ने बे ने सात नौ, ऑप्शन ए क्लियर एकदम इजी। चलो आगर वधीए, हवे आ वस्तु की किंमत केटली बाळको, आ बहु सीम्पल वस्तु छे, जो तमे आमा सीधू सादू रूप आपो तो तमे कहशो के सर बे नो घन एटले बे दू चार नू आठ, पांच नो घन एक सौ पच्चीस, ने माइनस सात नो घन माइनस तीन सौ तेतालीस, हवे आ सादू रूप आपीए तो आठ ने पांच तेर वधी एक एटले एक सौ तेतरीस, हवे तमे आ बादबाकी करशो तो माइनस में आवे जवाब माइनस बसो दस, तो माइनस बसो दस है तमारो जवाब, परंतु बाळको शॉर्टकट में भी आ दाखलो पटी सके छे। बाळको तमे ध्यान थी जुओ, आ तोने तोनो सरवाळो जीरो थाय छे, पांच ने बे सात, सात में सात जाए तो जीरो, तो आ ए छे आ बी छे आ सी छे, ए प्लस बी प्लस सी जीरो थाय तो ए क्यूब प्लस बी क्यूब प्लस सी क्यूब बराबर थ्री ए बी सी, आ सूत्र है तमारी पासे, जो आ सूत्र आवड़तु होय तो तमारुं काम फटाफट थी जाए। ए एटले बगरो बे नो घन, बी एटले पांचरो पांच नो घन, अने सी एटले माइनस सात है माइनस सात नो घन, थ्री ए बी सी में ए एटले बे, बी एटले पांच ने सी एटले माइनस सात, तो आ माइनस ने बैठू पांच दू दस, दस ताली तीस, तीस सत्तम बसो दस, सात ताली एकवीस थाय ने जोयु। जो तमने घन याद हो तो आ भी ईजी है, आ तो ईजी है ज। चलो एना पछी हवे आने जुओ, आ शू आप्युं छे, एक्सना छेद में वाई प्लस वाईना छेद में एक्स बराबर माइनस एक, तो आनी किंमत शोधो एक्स क्यूब माइनस वाई क्यूबनी। चलो बाळको तो आपने रकम में आपेलू है एक्सना छेद में वाई प्लस वाईना छेद में एक्स बराबर माइनस एक आप्युं छे, एक काम करिए क्रॉस गुणाकार करी नाखिए, एक्स नो एक्स साथ गुणाकार एक्स नो वर्ग, वाई नो वाई साथ गुणाकार वाई नो वर्ग, और छेद में छेद नो गुणाकार एक्स वाई नेना बराबर माइनस एक। हवे एक्स वाई ने माइनस एक साथ गुणी करो, एक्स स्क्वेर प्लस वाई स्क्वेर बराबर एक्स वाई की बाजू पर छेद ने पेली साइड एट माइनस एक्स वाई, माइनस एक्स वाई ने डाबी साइड लावो तो एक्स स्क्वेर प्लस एक्स वाई प्लस वाई स्क्वेर, तो जमनी साइड कहीं नहीं तो जीरो। हमें बाड़क आज वस्तु है तो आपने काम लगते, अपने जो शोधवा है શું શોધવાનું છે, આપણે આપણે શોધવાનું છે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, તો તમને આનું સૂત્ર આવડવું જોઈએ, આ બધા સૂત્ર આપણી ચેનલ પર મેં જે બનાવ્યું છે તેમાં બધા સૂત્ર મસ્ત ડિટેલમાં સમજાવ્યા છે, સૂત્ર તો તમારે યાદ રાખવા પડે કેમ કે સૂત્ર યાદ રાખવાનું કામ તમારું છે। શું આવશે આનું સૂત્ર, પહેલા કૌંસમાં એક્સ ઓછા વાય, બીજા કૌંસમાં એક્સ નો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય નો વર્ગ। હવે બાળકો આ સૂત્રમાં એક્સ ઓછા વાયની આપણી પાસે કિંમત નથી, પણ આની કિંમત આપણે શોધી છે જોવા, જે જીરો છે, ભલે આની કિંમત નહીં હોય પણ આ જીરો સાથે આ જે હોય તેનો ગુણાકાર જીરો જ થાય, જવાબમાં જીરો આવશે, જોયું છે ને સરસ દાખલો। આ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ ક્વેશ્ચન બેંકમાં છે। ચાલો ભાઈ ભાઈ આમાં કઈની રકમ જોવો, બહુ સિમ્પલ છે, આ બેઠું ગોઠવાય છે એ ઓછા બી, એ વત્તા બી, એ વર્ગ ઓછા બી વર્ગ, એ વર્ગ એટલે પહેલાંનો વર્ગ એક્સનો વર્ગ, ઓછા બી વર્ગ એટલે બીજી સંખ્યા ટુ વાયનો વર્ગ, આપી દેવો સાદુરૂપ, કાઉન્સ ખોલીએ તો આ એક્સનો વર્ગ, ઓછા બે નો વર્ગ એટલે ચાર, ચાર વાય નો વર્ગ, એક્સ સ્ક્વેર માઇનસ ફોર વાય સ્ક્વેર, આ છે આનો જવાબ, સિમ્પલ। ચાલો આગળ વધતા જઈએ, એના પછી આ જે બહુ પડી છે તેમાં એક્સ સ્ક્વેરનો સહગુણક ભાઈ હું પૂછે છે, આ લોકો એક્સ સ્ક્વેરનો સહગુણક છે માઇનસ ત્રણ, શું છે ભાઈ માઇનસ ત્રણ। એના પછી ચાલો હવે બે માર્ક્સના પ્રશ્ન, આ બહુપરી માટે પી ઓફ ઝીરો ને પી ઓફ વન શોધો, પી ઓફ ઝીરો શોધવું હોય તો જ્યાં પણ વાય છે ત્યાં ઝીરો મૂકી દેવો, ઝીરોનો વર્ગ માઇનસ ઝીરો ને વત્તા એક, ઝીરોનો વર્ગ ઝીરો ઓછા ઝીરો વત્તા એક એટલે આઠ હશે એક, પી ઓફ ઝીરો બરાબર એક। એના પછી આપણે શોધવાનું છે પી ઓફ વન, એટલે કે આપણી બહુપરીમાં જ્યાં પણ વાય છે ત્યાં વન મૂકી દેવું, તો પી ઓફ વન બરાબર એકનો વર્ગ ઓછા એક વત્તા એક, એકનો વર્ગ એક આ કેન્સલ થાય
પટી ગયો. પી ઓફ 1 બરાબર 1 આવ્યા. કેટલું ઈઝી પૂછેલું છે. જો આવું તમને એકમ કસોટીમાં પૂછવામાં આવ્યું હોય તો બેઠા તમારા આરામથી 2 માર્ક આવી જાય. સાચી વાત ને? એના પછી બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x - 2 નું શૂન્ય શોધો. શૂન્ય શોધવાની પ્રોસેસને ફોલો કરો. પ્રોસેસનું પહેલું સ્ટેપ છે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ એટલે 3x - 2 આમાં મૂકી દેવો, એના બરાબર 0, ને એક્સને કરતા બનાવો. ઓછા 2 સામે જશે વત્તા 2, 3 જશે છેદમાં, એટલે એક્સ બરાબર 2 ના છેદમાં. તો આ જે 2 ના છેદમાં 3 દેખાય તે છે આપણું શૂન્ય. આ છે શૂન્ય. એના પછી આ બહુપદીના અવયવ મધ્યમ પદને વિભાજિત કરીને મેળવો. મધ્યમ પદના વિભાજનની રીત અવયવ પાડવા માટે. તો બાળકો 6 × 5 = 30. 30ના એવા 2 અવયવ કે જેનો સરવાળો થાય 17. તો 15 × 2 = 30, 15 ને 2 = 17 થઈ ગયું ને. 17નું ચિહ્ન વત્તા, તો આ 2ને વત્તા આપીએ તો જ વત્તા 15 ને વત્તા 2 વત્તા 17. આ બધાની પાછળ એક્શન. તો પહેલું પદ 6x - 1, મધ્યમ પદ વત્તા 17x² છે, વત્તા 15x + 2, અને અંતિમ પદ આ વત્તા 5 જેમ છે. આ 2માંથી શું કોમન નીકળશે? પહેલા 2માંથી 3x બરાબર ને. તો વધે શું? 3 × 2 = 6, 2 વધે ને 1x વધે. 3 × 5 = 15, અહીંયા 5 વધે, એક્સ બહાર આવી ગયો છે. આમાંથી કંઈ કોમન નહીં નીકળે તો એકને કોમન, એકને કોમન કાઢીએ એટલે 2x + 5 બેઠા. આ 2 કાઉસ સરખા આવે જ. અને આ જે સરખો કાઉસ દેખાય છે તે છે અવયવનો પહેલો કાઉસ, અને બીજા કાઉસમાં 12 વાળા પર 3x + 1 પડી ગયા અવયવ. પટી ગયો દાખલો. એના પછી અવયવ પારો ભયાના અવયવ પારો. રીત તો કીધી નહીં. મધ્યમ પદનું વિભાજન 2 માં 2, 6 × 6 = 36. એવા 2 અવયવ કે જેની બાદબાકી 5. 9 × 4 = 36, 9 માંથી 4 જાય તો 5 બરાબર ને. 5નું ચિહ્ન છે ભાઈ વત્તા. તો 9 ને વત્તા ને 4 ને ઓછા આપીએ તો કામ થઈ જાય. ને બધી સંખ્યાની પાછળ એક્સ. તો પહેલું પદ 6x² પછી આ 5x² 9x ને 4x, ને પછી આ અંતિમ પદ -6. આ 2માંથી 3x કોમન, 3 × 2 = 6, 43. આમાં ઓછા ને પછી 2 કોમન નીકળે ને. 2 × 2 = 4, 2x બહાર ઓછા કોમન કરીએ તો આ ઓછાનું વત્તા ચિહ્ન બદલવું પડે. 2 × 6 = 6. 2 કાઉસ સરખા. પહેલામાં 2x + 3, ને બીજામાં 3x - 2. આ છે જવાબ. સિમ્પલ ને, એકદમ ઇઝી. એના પછી અવયવ પારો ભાઈ પારીએ ભાઈ. 2 × 6 = 6, એવા 2 અવયવ જેનો સરવાળો 7. 7 × 3 = 6, 3 ને 2 = 7. 7નું ચિહ્ન વત્તા, 3 ને વત્તા 2 ને વત્તા, બધાની પાછળ એક્સ. પહેલું પદ બેઠું મધ્યમ પદ 7x² છે, 3x ને 2x. અંતિમ પર વત્તા 3 જેમ છે તેમ બેઠું. પહેલા 2માંથી શું કોમન નીકળે? ખાલી એક્સ. એક્સને કોમન કરીએ તો વધે 2x, આમાં વધે 3. આમાંથી એકને કોમન કરીએ એટલે 2x + 3. તો આ 2x + 3 એ આપણો પહેલો કાઉન્સ છે, અને બીજા કાઉન્સમાં x + 1. આ છે આપણો જવાબ. સિમ્પલ. એના પછી આની કિંમત શોધો, એ પણ યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને. તો આ વસ્તુ માટે કયું નીત્યસમ યોગ્ય છે, કયું સૂત્ર? ધ્યાનથી જુઓ. 2 કાઉન્સ દેખાય. 2 કાઉન્સનું પહેલું પદ સરખું દેખાય છે ભાઈ, બીજું પદ અલગ, પણ પહેલું પદ તો સરખું છે. એટલે અહીંયા સૂત્ર લાગશે x + a x + b. x + a x + b વાળું આ સૂત્ર લાગશે. શું છે ભાઈ આ સૂત્રનું શું આવે જવાબ? x² + a + b × x + ab. તો બાળકો આ સૂત્ર વાપરતી વખતે તમારે a = 8 સમજવાના છે, ને b = -10, ઓછાનું ચિહ્ન સાથે બીમાં લેવાનું છે, તો કામ થશે. સૂત્રને ફોલો કરો. x² એટલે પહેલી સંખ્યા, x² પહેલાનો વર્ગ, પછી છે a + b માં a એટલે 8 ને b એટલે -10, પછી કાઉન્સની બહાર x. એ ભાઈ ભાઈ, અરે યાર પેન પડી ગઈ. ચાલો પછી અહીંયા x જે છે, x એટલે આ પહેલું પદનો x, પછી છે ab, abમાં a એટલે 8 ને b એટલે 10, -10. સાદુરૂપમાં કાઉન્સ ખોલવાથી x² + 8 - 10 = -2, ને આ એક્સ વત્તા ઓછા ઓછા 10 / 80, આ જવાબ. સિમ્પલ ને. ચાલો આગળ વધીએ. ગુણાકાર કર્યા વગર આની કિંમત શોધો, તો આના ટુકડા પાડવા પડે. 105ના ટુકડામાં 100 નજીકની સારામાં સારી સંખ્યા 100 + 5, 106માં 100 + 6, એટલે આગળવાળું સૂત્ર x + a x + b, કેમ કે 2નું પહેલું પદ સરખું છે. ચાલો સૂત્રને આપણે ફોલો કરીએ. ધ્યાન આપજો. તો સૂત્રને આપણે ફોલો કરીએ તો x² આવે. x² એટલે આ 100નો વર્ગ. પછી આવશે વત્તા a + b માં a એટલે 5 ને b એટલે 6, 5 + 6.
પછી બહાર અહીંયા આવશે એક્સ, એક્સ એટલે આપણો આ 100, અને પછી આવશે વત્તા એ બીમાં, એ એટલે 5 ને બી એટલે 6. સાદુરૂપમાં 100નો વર્ગ 10,000 થશે, 6 ને 5 11, 11 ગુણ્યા 100 એટલે 1100, 6 5 30, ને આ સરવાળામાં પેલા 30 બેઠા, 111 30, 11130, ચેક કરી લેજો. આ જ આવશે. ચાલો એના પછી આનું વિસ્તરણ કરો તો સૂત્ર લાગશે એ વત્તા બી વત્તા સી આખાના વર્ગનો, એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા 2AB વત્તા 2BC વત્તા 2CA. એ વર્ગ એટલે પહેલી સંખ્યા છે 3A નો વર્ગ, પછી વત્તા બી વર્ગ એટલે 4B નો વર્ગ, પછી આવતે વત્તા સી વર્ગ એટલે 5C નો વર્ગ, પછી વત્તા 2AB, એ એટલે 3A ને બી એટલે 4B, પછી વત્તા 2BC, બી એટલે 4B ને સી એટલે 5C, અને પછી આવશે વત્તા 2CA, સી એટલે 5C ને એ એટલે 3A. હવે આપણે આપીશું સાદુરૂપ. 3નો વર્ગ 9, 9A નો વર્ગ, 4નો વર્ગ 16, 16B નો વર્ગ, 5નો વર્ગ 25, 25C નો વર્ગ, 3 2 6, 6 6 24 AB, 4 2 8, 8 5 40 BC, 5 2 10, 10 40 30 CA. આ છે જવાબ, સિમ્પલ. ચાલો એના પછી 104નો ઘન, આમાં બી નિત્યસમ વાપરવાનું છે, તો પારી દેવો 104ના ટુકડા. શું ટુકડા પાડશો? 100 વત્તા 4, બેસમાં બેસ. સૂત્ર લાગશે એ વત્તા બી આખાના ઘનનું. તો સૂત્ર એપ્લાય કરીએ તો એ ઘન વત્તા બી ઘન વત્તા 3AB કૌંસમાં એ વત્તા બી, એ ઘન એટલે 100નો ઘન વત્તા બી ઘન એટલે 4નો ઘન વત્તા 3AB માં એ એટલે 100 ને બી એટલે 4, કૌંસમાં એ વત્તા બી એટલે આ 100 વત્તા 4. હવે આપી દેવો સાદુરૂપ. 100નો ઘનમાં 2 મીંડાના 3 42 6, 6 મીંડા, 4નો ઘન 64, 4 4 12, 12 × 100 1200, 100 ને 4 104. બસ સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. આ બેના સરવાળામાં આ 2 મીંડા સાથે 64નો સરવાળો આટલો થશે. આ 2 મીંડા પાછળ ગુણાકાર, 12 6 48, 12 1 12 ગુણાકાર આટલો થશે. 64માં 2 મીંડા 64, આ 1248 ને આ 4 મીંડા સાથે 1248, આ 1 બેઠો. આ છે જવાબ. જો તમે ચેક કરશો ને 104 ગુણ્યા 104 ગુણ્યા 104, તો આવી જ જશે. ચેક કરી લેજો. ચાલો એના પછી અવયવ પરવા કીધુંભાઈ, રકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ કયું સૂત્રની વાત ચાલે છે. એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા 2AB વત્તા 2BC વત્તા 2CA, સાચી વાત ને? મારો કે આ 4x² એ કોનો છે? 2x નો વર્ગ છે. 9y² એ કોનો? તો કે ભાઈ 3y નો. અને 16z² એ કોનો? તો કે ભાઈ 4z નો વર્ગ. સૂત્ર છે એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા 2AB માં એ ને આ બી 2x ને 3y. પછી સૂત્ર છે 2BC, આ બી છે આ સી છે, બી એટલે 3y ને સી એટલે 4z. પછી છે વત્તા 2CA, આ સી છે આ એ છે 4z ને 2x. પણ બાળકો હજી આપણો દાખલો ગોઠવાતો નથી. આનું સાદુરૂપ 3 2 6 2 12, 12 XY આવી ગયું વત્તાના ચિહ્ન સાથે. પણ આમાં જુઓ 4 4 12 24 વત્તા 24 YZ, પણ આમાં રકમમાં ઓછા છે. અહીંયા બી એક તકલીફ ઓછાની છે. આ બે જગ્યાએ સાદુરૂપમાં ઓછાનું ચિહ્ન બનાવવું પડશે. તો તમે આ બે પદને જુઓ ને આ બંને પદમાં સામાન્ય ચલ કયો છે? બંનેમાં સામાન્ય ચલ છે બાળકો આ ઝેડ. તો બસ ઝેડને ઓછા આપી દેવો, આખામાં બધે જ ઝેડને ઓછા આપી દેવો. 4z ઓછા. હવે ચેક કરો, આનું સાદુરૂપમાં માઇનસ આવી જશે, આના સાદુરૂપમાં બી માઇનસ આવી જશે. અને આ માઇનસ 4z નો વર્ગ તો પ્લસમાં જ આવે, વર્ગ તો હંમેશા ધન જ, એટલે અહીંયા ટેન્શન નથી. સૂત્ર શું કહે ભાઈ? આના બરાબર લખાય એ વત્તા બી વત્તા સી આખાનો વર્ગ. આ એ છે, આ બી છે, આ સી છે, 2x વત્તા 3y, ને આ છે ઓછા 4z આખાનો વર્ગ. આ છે આપણો જવાબ. પટી ગયો દાખલો, સમજ પડશે? થોડોક દિમાગનો ખેલ છે, બરાબર. પ્રેક્ટિસ કરશો તો આવડશે સારામાં સારું. ચાલો 3 માર્ક્સના પ્રશ્ન. x - a એ આ બહુપદીનો એક અવયવ હોય તો એની કિંમત શોધો. અવયવની વાત છે એટલે અવયવ પ્રમેય વાપરવાનો. આ જે બહુપદી દેખાય છે ને તેને p(x) નામ આપી દેવાનો. ધારો કે p(x) x નો ઘન માઇનસ ax નો વર્ગ વત્તા 2x વત્તા a ઓછા 1. હવે બાળકો આ બહુપદીનો અવયવ છે x ઓછા a. x ઓછા a એ p(x) નો અવયવ છે. અવયવ પ્રમેય શું કહે? કે જો અવયવ હોય ને, માટે અવયવ પ્રમેય મુજબ, તો અવયવ પ્રમેય એવું કહે કે બહુપદીમાં આ માઇનસ એનું ચિહ્ન બદલીને મૂકી દેવો આમાં, એટલે કે પ્લસ એને આમાં મૂકેલો, જવાબ 0 આવે છે. આવું આપણને અવયવ પ્રમેય કહે.
पी ऑफ ए नो मतलब कि आ बहुपदी पंजाबी एक्स छे ए लखजो ए नो घन माइनस ए साथे अहीं ए मूकीए तो ए नो वर्ग आ टू एक्स में ए मूकी दू टू ए प्लस ए माइनस वन बराबर जीरो ए घन ओछा आ गुणाकार थशे ए घन टू ए वत्ता ए नो सरवाळो थशे थ्री ए माइनस वन बराबर जीरो आ कैंसल थाय माइनस एक ने सामे जवा दो प्लस एक त्रण ने छेद में जवा दो तो तमने एनी किंमत शोधवा कीधेली शोधाई गई दाखलो पी तो इजीज है बस अवयव प्रमेय उपयोग है। चलो एना पछी अवयव पारो भाई आना अवयव पारो त्रिघात मेहनत वही गई बाळको सौथी पहेलू काम बहुपदी ने आपो नाम शू नाम पी ऑफ एक्स आपणे आ बहुपदी ने पी ऑफ एक्स नाम आपी दीधु। हवे बाळको त्रिघातना अवयवनी प्रोसेस शू है कि भाई अवयव प्रमेय थी एक अवयव शोधो અને એના માટે કાં તો એક્સ બરાબર એકથી આવશે કાં તો એક્સ બરાબર માઇનસ એકથી આ બેમાંથી કોઈ એકથી આવી જ જશે। ચલો એક્સ બરાબર એક લઈને ચેક કરીએ કે શું આમાં ઝીરો આવે છે। એક્સ બરાબર એક લેતા જ્યાં બી એક્સ દેખાય ત્યાં એક મૂકી દઈએ છીએ। પી ઓફ વન બરાબર એકનો ઘન ઓછા ત્રેવીસ એકનો વર્ગ વત્તા એકસો બેતાલીસ એક્સની કિંમત એક ને ઓછા એકસો વીસ એકનો ઘન એક એકનો વર્ગ એક ટેવી એકા ટેવી એકસો બેતાલીસ એકા એકસો બેતાલીસ ઓછા એકસો વીસ सरखा चिन्हों सरवाळो लई लो एकसो बेतालीस में एक उमरीए तो एक सौ तेतालीस वन फोर थ्री तमारो फेवरेट नंबर है फेवरेट आ बेनो सरवाळो ओछा एक सौ तेतालीस बाद बाकी जीरो भाई एक्स बराबर एक लेता जीरो आवी गया एनो मतलब अवयव प्रमेय पर आप कही सकिए कि भाई अवयव प्रमेय पर कौन है एक अवयव तो अवयव प्रमेय पर कही सकता है कि एक्स ओछा एक चिन्ह बदलवा एक लेवा जीरो आयो तो अँ ओछा एक मुकवाना ए पी ऑफ एक्स एक अवयव है। હવે બીજો અવયવ શોધવા માટે વાપરવાનો સંક્ષિપ્ત ભાગાકાર સંક્ષિપ્ત ભાગાકારનું આ ખોખું દોરવાનું અહીંયા એક્સ બરાબર કેટલા લીધેલા એક ઓકે હવે અહીંયા જુઓ સહગુણકમાં એક્સની ત્રણ ઘાતનો એક આ માઇનસ ત્રેવીસ પછી આ છે એકસો બેતાલીસ ને અહીંયા છે માઇનસ એકસો વીસ શરૂઆત ઝીરોથી અહીંયા કરી દેવાની બરાબર એક વત્તા ઝીરો એટલે એક આ બેનો ગુણાકાર એક એકાએક આઠ હશે માઇનસ બાવીસ આ ગુણાકાર માઇનસ બાવીસ આ બાદબાકી થશે એકસો વીસ એકસો વીસને એક સાથે ગુણીએ તો એકસો વીસ ચિહ્ન જુદા એટલે ઝીરો શરૂઆત ઝીરોથી એન પણ ઝીરોમાં જ આવશે ઝીરો નહીં આવે તો તમે કશે ભૂલ કરી। ચલો બાળકો તો આપણી જે બહુપદી છે ને પી ઓફ એક્સ તેનો એક અવયવ અહીંયા તૈયાર છે એક્સ ઓછા એક ને બીજો અવયવ અહીંયાથી બનાવવાનો આ દ્વિઘાત બનાવજો એકની પછાડી એક્સનો વર્ગ એટલે વન એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર આની પછાડી એક્સ મૂકો એટલે આ માઇનસ બાવીસ એક્સ અને એકસો વીસ એ અચર પદ કહેવાય જેનું ચિહ્ન વત્તા સમજવાનું। હવે આના અવયવ પારો એકસો વીસના અવયવ સરવાળો બાવીસ લાવો બાર દાન એકસો વીસ બાર ને દસ બાવીસ કેટલો આરામથી ખબર પડી ગયો માઇનસ બાવીસની આગળ માઇનસ છે તો આ બેને માઇનસ આપીએ તો કામ થાય માઇનસ દસ બાર ને માઇનસ દસ માઇનસ બાવીસ થઈ જશે। ચાલો તો એક્સ ઓછા એક બેઠા એક્સનો વર્ગ ઓછા બાવીસ એક્સના ટુકડા છે ઓછા બાર એક્સ ને ઓછા દસ એક્સ અંતિમ પર એકસો વીસ બેઠું બે બેની જોડીમાં કોમન આ બેમાંથી કોમન નીકળે એક્સ કાઉન્સમાં રહી જાય એક્સ ઓછા બાર ઓછા આ બેમાંથી દસ વધે એક્સ બાર ઓછાનું ચિહ્ન હોય તો આ વત્તાનું ચિહ્ન બદલજો ઓછા અહીંયા બાર આ બેવું સરખું છે એક્સ ઓછા બાર બીજા કાઉન્સમાં એક્સ ઓછા દસ આ પડી ગયા અવયવ અહીંયા પૈતો દાખલો ઇઝી જ છે। ચાલો એના પછી ત્રીજો દાખલો ચાલો સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ ધારો કે પી ઓફ એક્સ આમાં બી અવયવ આગળવાળું જ કરવાનું છે આગળવાળા દાખલા જેવું જ સૌથી પહેલાં અવયવ પ્રમેયથી એક અવયવ શોધો મારો કહો અવયવ પ્રમેયમાં એક્સ બરાબર એક નહીં તો પછી એક્સ બરાબર માઇનસ એક આ બેમાંથી કોઈ એકમાં તો આવી જ જાય પણ એક્સ બરાબર એક લેવું એ તમારા માટે ટાઈમપાસ છે સમયનો બગાડ કેમ કે જોઈને જ ખબર પડે કે બધા જ પદ વત્તાવાળા હોય તો જવાબ ઝીરો નહીં આવે એક લેવાથી માઇનસ એક જ લેવું પડે તો બસ આવી થોડીક બુદ્ધિ વાપરીએ તો આપણો સમય બચે માઇનસ એક લેવાથી જ આપણું કામ થાય એવું અહીંયા દેખાય છે જ્યાં પણ એક એક્સ છે ત્યાં માઇનસ એક મૂકીને સાદુરૂપ જ્યાં પણ એક્સ છે ત્યાં માઇનસ એક મૂકી દીધા જોવો બાળકો હવે સાદુરૂપમાં માઇનસ એકનો ઘન માઇનસ એક માઇનસ એકનો વર્ગ એક ને તેર એકા તેર ઓછા ઓછા વત્તા બત્રી એકા બત્રી ને પેલા વીસ ચાલો કરશે વત્તા ઓછા ઓછા થાય કે અહીંયા વત્તા બત્રીસ લખાઈ ગયા હતા ઓછા આ બેનો સરવાળો બત્રી ને એક તેત્રીસ માઇનસ તેત્રીસ વીસ ને તેર બી તેત્રીસ ઝીરો જોયું માઇનસ એક લેવાથી આમાં ઝીરો આવી ગયા એનો મતલબ કે એક અવયવ છે કોણ વત્તા એક એક્સ વત્તા એક એ પી ઓફ એક્સનો એક અવયવ છે
હવે આપણે શોધવો પડે બીજો અવયવ. બીજો અવયવ કેવી રીતના લાવીએ? તો બીજો અવયવ લાવીશું આપણે સંક્ષિપ્ત ભાગાકારથી. લખી દેવો અહીંયા ભાઈ એક્સની કિંમત, તો કે ભાઈ કેટલી? માઇનસ એક. અહીંયા સહગુણક લખવાના છે, એક તેર બત્રી ને એક વીસ. જીરોથી શરૂઆત, આ એક ગુણાકાર માઇનસ એક, તેર ઓછા એક બાર, બાર એકા બાર, પણ કેવા? માઇનસ બાર, કે આ માઇનસ છે. બત્રીમાંથી બાર જાય તો વીસ, વીસ એકા વીસ કેવા? વીસ, માઇનસ વીસ ને જીરો, જીરો આવી ગયા. ચાલો અવયવ હવે આપણે લખીશું. તો પી ઓફ એક્સમાં પહેલો એક અવયવ એક્સ વત્તા એક આવેલો, બીજા કાઉન્સમાં અહીંયા ગોઠવવામાં ના, આની પાછળ એક્સનો વર્ગ, અહીંયા એક્સ મૂકવાનું, વત્તાનું ચિહ્ન લાગશે, વત્તા બાર એક્સ, આ બી વત્તા વીસ કહેવાય. બસ હવે આના અવયવ, વીસના અવયવ સરવારો બાર, સરવારો બાર ને, બા વીસ છે, દસ દુ વીસ, દસ ને બે બાર, બાર એક્સમાં ચિહ્ન વત્તા છે, આ બેવને વત્તા આપવાથી કામ થાય, એક્સ બી આપી દઉં. ચાલો મધ્યમ પદને તોડીને આ દ્વિઘાતના અવયવ પાડો, એક્સનો વર્ગ બાર એક્સના અવયવ, દસ એક્સ ને બે એક્સ, ને અંતિમ પદ છે ભાઈ વીસ, એક્સ વત્તા એક, પહેલાં બેમાંથી કોમન એક્સ કૌંસમાં રહી જશે, એક્સ વત્તા દસ, આ બેમાંથી કોમન બે એટલે એક્સ વત્તા દસ. સાદું રૂપમાં આગળ વધો, એક્સ વત્તા દસ ને બીજા કૌંસમાં એક્સ વત્તા બે, આ છે આપણો જવાબ. પટી ગયો દાખલો, ઇઝી જ છે, હે ને? ચાલો એના પછી ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાયની કિંમત શોધો. ઘનનું મૂલ્ય નહીં મેળવતા, બારનો ઘન નહીં હોઢો, ના બારનો ઘન નહીં શોધાય, પાંચનો ઘન ભલે તમને ખબર હોય, માઇનસ સાતનો ઘન ભલે ખબર હોય, પણ ના, તમારે કંઈક અલગ રીતે આ મૂલ્ય શોધવાનું. કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે બાળકો, આને એ બી ને સી નામ આપી દો. ધારો કે એ બરાબર, પહેલી સંખ્યા એ બરાબર બાર, બીજી સંખ્યા બી એટલે આ માઇનસ પાંચ, અને ત્રીજી સંખ્યા સી એટલે માઇનસ સાત. હવે ત્રણે ત્રણનો સરવારો લેવો, એ વત્તા બી વત્તા સી, બાર ઓછા પાંચ ઓછા સાત. તો બાળકો બારમાંથી પાંચ જાય તો સાત, ને સાતમાંથી સાત જાય તો ઝીરો. બાળકો એ બી સીનો સરવારો ઝીરો આવે એનો મતલબ શું ખબર? એનો મતલબ કે આપણી પાસે એક સૂત્ર છે કે જો આ સરવારો ઝીરો આવે ને એ બી સીનો, તો આપણે લખી શકીએ એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ બરાબર થ્રી એ બી સી. બસ હવે આ સૂત્રમાં એ બી સીની કિંમત મૂકો એટલે જે જોઈએ છે તે મળે. એ બરાબર બાર મૂકી દો બારનો ઘન, બી બરાબર માઇનસ પાંચનો ઘન, ને સી બરાબર માઇનસ સાતનો ઘન. થ્રી એ બી સીમાં એ બરાબર બાર, બી બરાબર માઇનસ પાંચ, સી બરાબર માઇનસ સાત, ને સાદું રૂપ, ઓછા ઓછા તો વત્તા થઈ જાય. સાદું રૂપમાં બાર પચામ સાઠ, સાત તાલી એકવીસ, સાઠ ગુણ્યા એકવીસ, ઓછા ઓછા વત્તા થઈ ગયા, એકવીસ છંગ છ એકા છ, છો દુ બાર, બારસો સાઠ આનો જવાબ આવશે. ચેક કરવું હોય તો કરી લેજો, બારસો સાઠ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ, ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય આની કિંમત આમાં કંઈ નવું નથી ભાઈ, એ બી સી ધારીને આગળનાની જેમ. એ બરાબર વન બાય ટુ, બી બરાબર વન બાય થ્રી, ને સી બરાબર માઇનસ ફાઈવ બાય સિક્સ. તોને તોનનો સરવાળો, એ વત્તા બી વત્તા સી, વન બાય ટુ પ્લસ વન બાય થ્રી માઇનસ ફાઈવ બાય સિક્સ. આમાં છેદનો લસા લેવો પડે બેનો ત્રણનો ને છનો, જે છ આવશે. બે ટાલી છ, ત્રણ દુ છ, છ એકા છ, બરાબર ને? ત્રણને ઉપર ત્રણ એકા ત્રણ, બે એકા બે, એક પચામ પાંચ, ત્રણને બે પાંચ, પાંચ ઓછા પાંચ ઝીરો, ઝીરોના છેદમાં છ એટલે ઝીરો. જોયું સરવારો ઝીરો આવી જ જાય ભાઈ, આવા દાખલામાં સરવારો ઝીરો આવી જ જાય. તો આ સરવારો ઝીરો આવે તો સૂત્ર મળે આપણને એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ બરાબર થ્રી એ બી સી. સૂત્રમાં મૂકી દેવો કિંમત, એ બરાબર વન બાય ટુ નો ક્યુબ, બીની કિંમત વન બાય થ્રીનો ક્યુબ, ને સી છે માઇનસ ફાઈવ બાય સિક્સનો ક્યુબ. એ જ કિંમત અહીંયા, એની કિંમત વન બાય ટુ, બીની કિંમત વન બાય થ્રી, ને સીની કિંમત માઇનસ ફાઈવ બાય સિક્સ. આ ગુણાકારમાં માઇનસનું ચિહ્ન, સાદું રૂપ આપો ભાઈ, અહીં સાદું રૂપમાં ત્રણ ઉડી જાય, પાંચ એકા પાંચ ને પાંચ એકા પાંચ, નીચે છ દુ બાર, આ જવાબ આવી ગયો જવાબ. ઇઝી, બહુ ઇઝી છે બાળકો, નાનું બી છે ને, એટલું બધું મોટું નથી, પૂછાય તો બેઠા માર્ક લેવાય તેવું. આ વસ્તુ સાબિત કરવા કીધી, તો આ છે તમારા માટે એલએચએસ. એક્સ રેઝ ટુ વન બાય ટુ પ્લસ વન, એક્સ રેઝ ટુ વન બાય ફોર પ્લસ વન, ને એક્સ રેઝ ટુ વન બાય ફોર માઇનસ વન. એલએચએસને ધ્યાનથી જુઓ, આ બે પદને ધ્યાનથી જુઓ, પહેલું જેમ છે તેમ બેઠું રવા દેવો. ને અહીંયા જુઓ શું છે ભાઈ, એ વત્તા બી, એ ઓછા બી, એ વર્ગ ઓછા બી વર્ગ, બરાબર ને? એ વર્ગ એટલે પહેલી સંખ્યાનો વર્ગ, એક્સ રેઝ ટુ વન બાય ફોરનો વર્ગ ઓછા બી વર્ગ એટલે એકનો વર્ગ. પહેલો કાઉન્સ આ જેમ છે તેમ બેઠો રવા દેવો. અહીંયા તમે સાદુરૂપ આપશો તો આ બે દુ ચાર થશે,
8 હશે x ની 1 બાય 2 ઘાત આ માઇનસ 1 નો વર્ગ 1 હવે પાછું આ જ એ વત્તા બી એ ઓછા બી એ વર્ગ ઓછા બી વર્ગ એ વર્ગ એટલે x રેસ તો 1 બાય 2 નો વર્ગ ઓછા બી વર્ગ એટલે 1 નો વર્ગ બે બે ઉડી જાય x વધે ઓછા 1 નો વર્ગ એટલે 1 આ જવાબ RHS આવી ગયું ભાઈ LHS ને RHS બે સરખું આવે છે ક્લિયર સમજ પડશે તો બાળકો આની સાથે તમારી આખી આખી ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન સમાપ્ત થાય છે ક્વેશ્ચન બેંકના બધા દાખલા મેં તમને શીખવાડ્યા એ ટુ ઝેડ જુલાઈ 2023ની ધોરણ 9ની મેથ્સની ક્વેશ્ચન બેંકનું પૂરેપૂરું સોલ્યુશન ડિટેલમાં તમને કરાવ્યું હા થોડુંક ફાસ્ટ કરાવ્યું પણ હા દરેક દાખલા તમને કરાવ્યા બાળકો તમે આ સોલ્યુશન આવીને આ સોલ્યુશન આવીને જોયું તમે અહીંયા અમારી ચેનલ પર આવ્યા એનો મને ઘણો આનંદ છે અને આ સોલ્યુશન તમને ઘણું હેલ્પફુલ થશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે અને આ સોલ્યુશનની મદદથી તમારું પહેલું ને બીજા ચેપ્ટરનું મસ્ત રિવિઝન થઈ ગયું હશે અને હવે પહેલું ને બીજું ચેપ્ટર તમને હજી સરસ આવડશે સાચી વાત ને તો તમે આ સોલ્યુશન જોવા માટે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બાળકો ખૂબ ખૂબ આભાર બસ આ જ રીતે તમે અભ્યાસ કરતા રહેજો આગળ વધતા રહેજો અને જ્યારે પણ તમને કોઈ પણ તકલીફ પડે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એક વસ્તુ યાદ રાખજો PW ગુજરાતી 9 અને 10ની ટીમ હંમેશા તમારી સાથે છે દરેક જગ્યાએ જ્યારે પણ તમને અભ્યાસમાં તકલીફ પડે ત્યારે ખાલી અમને યાદ કરો અમે તમારી મદદ માટે હંમેશા તૈયાર રહીશું તો બાળકો મળીએ હવે આપણે નેક્સ્ટ નવા સેશનમાં યથાર્થ બેચ તો આપણો ચાલે જ છે યથાર્થ બેચમાં આપણી મુલાકાતો થાય છે બસ જેટલા બાળકો યથાર્થ બેચના છે તેને તો હું બહુ જલ્દી મળીશ અને ફરીથી આવા નવા મોટા નાના મોટા સેશનો આવતા રહેશે આવતા મહિને જુલાઈ પછી ઓગસ્ટની અંદર બી આ જ પ્રશ્ન બેંક આવવાની છે ત્યાં પણ આપણે પાછા મળીશું અને મળતા રહીશું ચાલો બાળકો તો હવે મને રજા આપો મળીશું હવે આપણે નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી દરેક બાળકોને બાય જય હિન્દ